विश्वाधारं गगन सदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। जयलक्ष्मी पुस्तकालय संचालित कांति भट्टना व्याख्यान में आप सौनु हार्दिक स्वागत छे। अत्रे हूँ ज संबोधन करूँ रह्यो कारण के आपने तो अत्यारे पण मानसिक रीते कांति भट्ट ने सांभळवा तैयार छे। परिस्थिति में एटलो फेरफार छे कि कांति भट्ट बे समुंदर पार थी 500 किलोमीटर दूर थी मुंबई थी नड़ियाद आववाना हता अने परिस्थिति एवो वणाक आप्यो छे कि आपणे नड़ियाद थी मुंबई जवुं पड़े एमनी खबर जोवा। તેઓ અત્યારે બોમ્બે હોસ્પિટલમાં જ છે, ખૂબ માદા છે। આ પરિસ્થિતિમાં આ અવેજીમાં ખાલી જગ્યા પૂરો એ તરીકે જ આપણા નડિયાદના નવ સાક્ષરો પછી જે કંઈ રહ્યા સયા નાક જેવા દસમા છે તે આપણી વારે આવ્યા છે અને એની સાથે જ સામા છેડે બેટિંગ માટે મુરબ્બી મણિભાઈ પણ અત્યારે ઉપસ્થિત થયા છે। તો અત્રેથી કંઈ પણ કહેવાય એ પહેલાં હું એ બંને વડીલ મિત્રોનું આપ સૌ વતી અંગત રીતે સંસ્થા વતી હાર્દિક આભાર માનું છું અને હવે આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત પણ કરું છું। બકુલ ત્રિપાઠી અને ડોક્ટર મણિલાલ હ પટેલ આ બંનેના વક્તવ્ય દરમિયાન સાહિત્ય અને જીવન એ વિષય અંતર્ગત આપણે જે કંઈ સાંભળીએ એમાં જરૂર આપણને કાંતિ ભટ્ટની અવેજી જેવું કંઈક લાગશે। હવે બે પ્રશ્નો આવી પરિસ્થિતિમાં ઉભા થયા કે કાંતિ ભટ્ટ આપણા ખૂબ ચિંતનાત્મક લેખક છે, એ વક્તા કેવા છે એ તો હવે આપણા માટે અજાણ્યું જ રહ્યું, પણ એવા ચિંતનાત્મક લેખકની જગ્યાએ બીજા કયા ચિંતનાત્મક ફિલોસોફીવાળા લેખકને ઉપસ્થિત કરવા, અને જો કરીએ તો એને કયા માપદંડથી આપણે માપીએ, પછી દરેકના વ્યક્તિએ અલગ અલગ વિચારો આવે કે કદાચ કાંતિ ભટ્ટ આવ્યા હોત તો એનાથી વધારે સારું કે એનાથી વધારે ઓછું કંઈક ચિંતનાત્મક વાત આપણને કરત, એટલે આપણે આખું ફિલ્ડ જ બદલવું રહ્યું કે ભાઈ હવે આ પરિસ્થિતિમાં હસવા સિવાય આપણી જોડે બીજો કોઈ ઉપાય નથી, અને એ રીતે આ અવેજી આપણે સ્વીકારી લીધી છે। અત્રે જે ઉપસ્થિત છે તે મુરબ્બી મણિભાઈ, તે ડોક્ટર મણિલાલ હ પટેલ, મૂળ લુણાવાડા બાજુના લુણાવાડા તાલુકાના મોટા પલ્લા ગામના અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણય નિરૂપણ તે તેમનો શોધ નિબંધ છે, તેમની ઉપર જ તેમણે પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે। ઘણા વર્ષો સુધી પર્વત્યા ડુંગરાળ પ્રદેશ ઈડર ગામમાં તેમણે પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી અને 1987 તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં રીડર તરીકે જોડાયા છે। આ તેમની અધ્યાપન કાર્યની વાત ઉપરાંત તો એક સારા વિવેચક છે, એ વાર્તાકાર છે, નવલકથાકાર છે, કવિ પણ છે, દસમો દાયકો નામનું સુંદર સાહિત્યિક સામાયિક પણ ચલાવે છે, પદ્માવિનાના દેશમાં અને સાતમી ઋતુ એ બંને તેમના કાવ્ય સંગ્રહો છે, ઘેરો કિલ્લો તરસગર એ તેમની નવલકથા છે અને અરણ્યોમાં આકાશ ઢોળાય છે એ તેમનો લલિત નિબંધ સંગ્રહ છે, અનેક પારિતોષિકો પણ સાહિત્ય પરિષદ પરથી તેમને પ્રાપ્ત થયા જ છે। એની સાથે છે તે શ્રી બકુલભાઈ ત્રિપાઠી, મૂળ સાક્ષરભૂમિ નડિયાદ ગામના છે, અમદાવાદ એચએલ કોમર્સ કોલેજમાં વાણિજ્યના તેઓ પ્રાધ્યાપક હતા, તેમના વિશે એનાથી વધારે ઓળખાણ આપવી એ મને પણ સહેજ શરમજનક ઘટના લાગે છે, એટલે આપણે આટલેથી અટકીએ। ત્રીજી એક અગત્યની ઓળખાણ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે તે અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદના ધુરંધર, સાહિત્ય ધુરંધર અને સર્વે સર્વા તેવા શ્રી ચંદ્રકાંતભાઈ ટોપીવાલા પણ અત્યારે આપણી વચ્ચે તમારી બધાની જેમ જ
પ્રેક્ષકગણમાં ઉપસ્થિત છે, તેઓ પણ જેમ પંડિત યુગમાં આપણા પ્રકાંડ પંડિતોથી સાહિત્યકારો જેટલા બીતા હતા, એટલા જ અમારા જેવા બધા જ લબર મૂછળિયા સાહિત્યકારો તેમની ભારેખમ વિવેચન અને એકદમ કઠોર તટસ્થ પરીક્ષણ પદ્ધતિથી ખૂબ વિવેચે તેવા તે એકદમ તટસ્થ વિવેચક છે તેવા શ્રી ચંદ્રકાંતભાઈ ટોપીવાલાને વિનંતી કરું કે ઉપસ્થિત બંને સાહિત્યકાર મિત્રોનું તેમના હાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરે. મોરબી ચંદ્રકાંતભાઈ, ખૂબ ખૂબ આભાર ટોપીવાલા સાહેબ. અને હવે આ બંને વક્તા મિત્રોની અને તમારી વચ્ચે અત્યાર સુધી ઉભા રહેવાની મેં જે ભૂલ કરી છે એ ભૂલ હવે હું સુધારી લઉં છું. આભાર. અને મુરબ્બી મણિભાઈને વિનંતી કરું કે સાહિત્ય અને જીવન એ વિષય ઉપર આપણને કંઈક કહે, અને એ પછી મુરબ્બી બકુલભાઈ મણિભાઈ. આદરણીય બકુલભાઈ, આદરણીય મુરબ્બીઓ અને મિત્રો, આપ સૌ જેવા સુજ્ઞ શ્રોતાજનોની સામે મારે આમ સામ જ ખાલી હાથે ઉપસ્થિત થવાનું હોય એ મને પોતાને ન ગમે એવી વાત છે. પણ વરની સાથે જેમ અણવર જાય છે તો અણવર તો સામાન્ય રીતે પાછળ રહીને મદદ કરે છે, વરની પાછળ રહીને મદદ કરે છે. હું એવો અણવર વક્તા છું કે મારે વર વક્તાની આગળ રહીને મદદ કરવાની છે. મને ખ્યાલ છે કે એ કંઈ મદદ કરી શકાય એવી વાત નથી. બીજી વાત એ છે કે સાહિત્ય અને જીવન કે સાહિત્ય અને સમાજ જેના ઉપર ઘણું બધું બોલી શકાય, લખી શકાય, જેના ઉપર શોધ પ્રબંધો થઈ શકે એવો એક ગહન અને ઘણો વિસ્તાર ખમી શકે એવો આ વિષય છે. એ વિષય વિશે મારે આપને બહુ જ થોડા સમયમાં થોડાક ઉદાહરણો સાથે વાત કરવાની હોય તો હું એમ સમજુ છું કે એ મારે માટે પણ એટલું જ કસોટી રૂપ છે. પણ મેં એ વાત સ્વીકારેલી કે હું 10-1 મિનિટ વાત કરીશ, પણ પરિસ્થિતિ પ્રમાણે હું થોડો વધારે સમય લઈને જીવન અને સાહિત્ય વિશે થોડીક વાત કરીશ. હું થોડાક દૃષ્ટાંતો સાથે શરૂઆત કરવા ચાહું છું કે જીવન કે જેને આપણે માનવ જીવન કહીએ છીએ, તો માનવ અને માનવ જીવન એ બંને વિના સાહિત્ય કે કોઈ પણ કળા શક્ય નથી, એ તો આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. પણ આ જીવન છે તે સાહિત્યમાં કે કળાઓમાં કેવી રીતે પ્રતિબિંબિત થાય છે એ જે લોકો રોજે રોજ કળાકૃતિઓ સાથે પનારો પાડે છે અને એ વિશે સુજ્ઞજનો જોડે કે જિજ્ઞાસુઓ જોડે વાત કરે છે એ લોકો એને બરાબર જાણે છે. અલબત્ત જીવનને જેમ પામી શકાતું નથી એ ઘણું સંકુલ અને ઘણું રહસ્યમય છે, એમ કળાઓ વિશે હંમેશા નહીં કહી શકાય, કળાઓનો પાર પામી શકાતો હોય છે. અલબત્ત એનો પાર પણ જીવનની જેમ એકદમ પામી શકાતો નથી, એ પણ રહસ્યમય હોય છે. જીવન જેમ રહસ્યથી ભરેલું છે એમ કળાઓ પણ એવા જ રહસ્યને પોતાનામાં સંગોપીને ચાલે છે. પણ મારે વર્ગમાં કે અમુક સેમિનારોમાં વાત કરતા હોય એ રીતે વાત નથી કરવાની આપ સૌની સામે, એટલે હું સીધો ઉદાહરણ લઈને વાત કરીશ. અને જીવન અને સાહિત્યને જો ક્યાંક જોડી શકાતા હોય તો કેવી રીતે જોડી શકાય એની વાત કરીશ. દલપતરામે 12માસા લખેલા, એમાં એમણે વૈશાખનું વર્ણન કરતા લખેલું કે વાવલિયા વાયારે પીયું વૈશાખના, રજ ઉડેને માણેક મેલું થાય જો, નથણીનું મોતી હીરો હારનો કહો પર હાથે તે કેમ ધીરો જાય જો, એ ઋતુ આવીને પીયું ના જશો પરદેશ જો. એમ 12-12 માસ એમણે આલેખ્યા છે. દલપતરામ તો આપણા એક એવા કવિ હતા કે જેમણે પિતા આગળ પુત્રી વાંચતા લાજે એને એમણે કવિતા ન ગણેલી, અથવા તો એવું શૃંગાર કાવ્ય ન હોય એમ કહેલું. એમણે પણ
આ પ્રકારના બારમાસામાં બહુ સંયમિત રીતે આપણા પ્રજાજીવનમાં એક શૃંગારની જે રસિકતાની સેર પડેલી છે એનું આલેખન એમણે કરેલું. જીવનમાં આપણે એમ કહી શકીએ કે માણસે પ્રેમ કરવા માટે કંઈ પ્રેમની કવિતા વાંચવાની જરૂર નથી હોતી. તો પ્રેમની કવિતા લખવા માટે કવિને પ્રેમના અનુભવની જરૂર હોય છે એવો પ્રશ્ન સામે થાય. તો દરિયો આપણે જોયો હોય અને દરિયાનું આલેખન કરીએ તો મારો ખ્યાલ છે કે દરિયાના આલેખનમાં જે સચ્ચાઈ આવે છે એ સચ્ચાઈ હું દરિયો ચિત્રમાં જોઉં અથવા દરિયો કે દરિયાનું વર્ણન હું કોઈની પાસે સાંભળું અને હું દરિયા વિશે લખું તો એ બેમાં જેટલું અંતર છે એવું પેલામાં પણ અંતર હોવાનું. અને તેમ છતાંય સાહિત્યમાં ઘણી બધી વખતે એવી કૃતિઓ એવા કર્તાઓ આપણને જોવા મળવાના કે એમણે એ અનુભવ પોતાના ક્ષેત્રમાંથી નહીં તો બીજી વ્યક્તિના જીવનના ક્ષેત્રમાંથી પ્રાપ્ત કર્યો હોય છે. આ જીવનને સાહિત્યકાર પેલો સર્જક કેવી રીતે જુએ છે એ સૌથી અગત્યનું છે આમ તો. અને એ જોઈને પછી કયા શબ્દોમાં કેવી રીતે એનું સંયોજન કરીને મૂકે છે એ પછીનો મુદ્દો છે. જે વિવેચકો છે કે જે વિદ્વાનો છે એ હંમેશા અનુભવને જેટલું મહત્વ આપે એના કરતાં ઘણું વધારે મહત્વ એની રજૂઆતને એ કયા શબ્દોમાં મૂકે છે એને આપતા હોય છે. તો હું એવા શબ્દોની વાત કરવાને બદલે પહેલા અનુભવની વાત કરીશ કે આ જે અનુભવ છે આપણો એ કવિતામાં કે કોઈ વાર્તા કૃતિમાં કેવી રીતે આવે છે. પન્નાલાલની મળેલા જીવ નામની નવલકથા છે, એનું નામ આપણામાંથી ઘણા બધાએ સાંભળ્યું હશે. આ શ્રોતાઓમાં જે બેઠા એમાંથી મારો ખ્યાલ છે કે મળેલા જીવના નામથી બહુ ઓછા લોકો અપરિચિત હશે. મળેલા જીવમાં કાનજી અને જીવી ના પ્રેમની કથા છે. આમ તો બંને જુદી જુદી જ્ઞાતિના છે. એ જમાનામાં એ જ્ઞાતિ છે મોટી આડખીલી કે મોટી વાડ હતી, એને ક્રોસ નહોતી કરી શકાતી. આજે પણ આપણે એવું નહીં કહી શકીએ કે બધા જ સમાજો એટલા બધા સુધરીને આગળ આવી ગયા હોય કે ક્રોસ કરે છે. પણ મારે નિર્દેશ એ કરવો છે કે પન્નાલાલ પટેલે મળેલા જીવ લખી ત્યારે એમની પાસે એક બીજો નાનકડો અનુભવ હતો. એ ઈડરમાં ભણતા અને પછી ત્યાંથી છોડીને સાગવાડા નોકરી કરવા ગયા અને ત્યાં પાનના ગલ્લે એક વખતે પાન ખાવા જતા ત્યારે રસ્તામાં બે યુવાન છોકરીઓ એમને મળી અને એ પણ પાન ખાવા જતી હતી. ને પછી પન્નાલાલને પૂછ્યું કે ભૈયા કેવું પાન ખાશો. પન્નાલાલ સરસ રૂપાળા ગોરા એ દિવસોમાં. તો પન્નાલાલે લખ્યું છે કે મને એમ થયેલું કે એવું કહી દઉં કે તમારા જેવું, એમ એટલે તમારા જેવું રૂપાળું, એવો એમનો કહેવાનો અર્થ. પણ એક નાનકડો અનુભવ પન્નાલાલનો પ્રેમ વિશેનો, અને સાબરકાંઠાના મેળાઓ એમણે પણ ખૂંદ્યા હશે બરાબર. પણ એમના જીવનમાં માંડલી એમના વતનમાં એક ઘટના બનેલી કે એમના મોટા ભાઈ અને મોટા ભાઈના પત્ની, હું ત્યાં માંડલીમાં ગયો છું અને એમના મોટા ભાઈના દીકરાને જે અત્યારે વયોવૃદ્ધ છે એમને મળ્યો છું. એમની સાથે એ વિશે થોડીક વાત કરેલી તો એમના પત્નીએ કોઈ કારણસર, કોઈ અણબનાવના કારણે અજાણતા રોટલામાં ઝેર ભેળવીને એમના ભાઈને આપેલું, એટલે પત્નીએ પતિને મારી નાખવા માટે ઝેર આપેલું. અને રાત્રે ખબર પડી અને એમને સિવલવાડાની હોસ્પિટલમાં લઈ ગયા દેશી વૈદ્ય પાસે અને એમનું જીવન બચી ગયેલું. એ એક અનુભવ પન્નાલાલના મનમાં પડેલો હતો. અને મેં કહ્યું એમ પેલો સાગવાડોનો એક નાનકડો અનુભવ, પેલી છોકરીઓને મળ્યાનો, કન્યાઓને પ્રથમ આ રીતે જોયાનો કે આ રીતે વાત કર્યાનો, એ થ્રિલિંગ એક્સપિરિયન્સ એમનો. આ બે કોઈ એક તબક્કે ભેગા થયા અને પન્નાલાલે નવલકથા લખી મળેલા જીવ. તો એમાં પોતાની એવી કોઈ જ ભૂમિકા કે કોઈ જ એવી વાત આવતી નથી. આખી વસ્તુ સાવ બદલાઈને જુદી જ રીતે આવે છે. એના ઘણા બધા પ્રસંગો નોંધી શકાય એવા છે. આમ તો એ કૃતિને ત્રણ ભાગમાં વહેંચીને એનું સંકલન બતાવી શકાય ને એ બધી વાતોમાં હું જતો નથી. પણ એક જ વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું કે મળેલા જીવમાં જીવી છે એ એનો પ્રેમી કાનજી છે એ એને અવર પુરુષ સાથે પરણાવે છે.
અવર પુરુષ પોતાના ગામનો ધૂળિયો ગાંજો છે એની જોડે એનું લગ્ન કરાવે છે, અને એના મનમાં એમ છે કે પોતે તો પરણી નથી શકવાનો, તો પોતાના ગામમાં ભલે રહેતી. તો ત્યાં એક સંદર્ભ હું ઉલ્લેખવા માંગુ છું કે ગામડાઓમાં એક કહેવત હોય છે સ્ત્રીઓ માટે, છોકરીઓ માટે, યુવતીઓ માટે, કે કોઈ ઘર જોઈને રહે. કોઈ ઘર જોઈને રહે એટલે કોઈ યુવતી ઘર જોઈને, એના પતિનું ઘર જોઈને, આબરૂદાર ઘર છે એમ જોઈને ઘર માંડે. કોઈ ઘર જોઈને ઘર માંડે, કોઈ વર જોઈને ઘર માંડે, અને કોઈ ગામ જોઈને ઘર માંડે એમ કહેવાય છે. પન્નાલાલને કદાચ યાદ હશે કે નહીં એ વખતે, પણ અમારા સમાજમાં મારું ગામ અને પન્નાલાલનું ગામ પ્રમાણમાં 25-30 કિલોમીટરના અંતરે નજીક છે. અમારા ત્યાં ઉગતી છે. તો જીવી જ્યારે કાનજીને જોઈને, ધૂળિયાની પૂંટ જોઈને જાય છે, ધૂળો એને લેવા આવે છે ખરો જીવીને કાનજી જોડે રાત્રે, પણ કાનજી એને બતાવે છે દૂરથી કે જો પેલો જાય પછી મારો વાંક નહીં કાઢતી, ત્યારે જીવી એને એવું કહે છે કે છાના માના ચાલો, ત્યારે ક્યાં અક્કલ ચરવા ગઈ હતી, અને એની પૂંઠ જ જુએ છે. એટલે જીવી ધૂળિયાની તો પૂંઠ જોઈને એની સાથે જાય છે, પણ કાનજીનું મોં જોઈને જાય છે. એના મનમાં કદાચ એમ છે કે એને તો ઘર જોઈને જવાનું નથી, કેમ કે ધૂળિયા ગાંજાનું ઘર કઈ ગામમાં આબરૂદાર નહોતું. એણે વર જોઈને જવાનું નહોતું, કેમ કે વર એને ગમે એ વાત એના મનમાં છે જ નહીં, કેમ કે એનો પ્રેમી તો કાનજી છે. પણ એને ગામ જોઈને જવાનું હતું. કયું ગામ? કે જ્યાં પોતાનો પ્રિયતમ કાનજી વસે છે ત્યાં એને તો જવાનું છે. પણ જ્યારે એ ગામ છોડીને કાનજી ચાલ્યો જાય છે, લોક નિંદાના કારણે જીવીને ધૂળો મારજૂડ કરે છે, એનાથી નથી સહેવાતું, લોકાપવાદ નથી સહેવાતું, એટલે છોડીને ચાલ્યો જાય છે, શહેરમાં કમાવા જાય છે, અને ત્યારે તમે જોશો કે એ વાત્રક નદીના કાંઠે એ સવારે જવાનો છે. એ સવારે જીવી વહેલી કપડાં ધોવા ચાલી જાય છે. કાનજી નીકળતા નીકળતા જીવીની રાહ જુએ છે, જીવી આવતી નથી. એને એમ થાય છે કે હમણાં મળશે, પણ બધાથી વિદાય લઈને એ નદી કાંઠે આવીને, નદી ક્રોસ કરીને નીકળવાનું હોય છે, ત્યારે જીવી ત્યાં કપડાં ધોતી હતી. એ તરત જ એને જુએ છે ને જીવી ઊભી થઈ જાય છે ને એની પાસે જાય છે. તો કાનજી કહે છે કે, જીવી જ કહે છે કે અહીંયા છોકરા નાય છે, તમે પેલી કણજીના ઝાડ નીચે ઊભા રહો, હું આવું છું. તો કાનજી ત્યાં જાય છે કણજીના ઝાડ નીચે, અને પછી બંને ત્યાં જે સંવાદ કરે છે, પન્નાલાલે જે સંવાદ મૂક્યો છે, એ સંવાદમાં જે સર્જકતા છે, પન્નાલાલની જે સર્જક તરીકેની કોઠાસૂઝ છે આપણને દેખાશે. ત્યાં સહેજ એવો નિર્દેશ કરું કે જેમ રાધા અને કૃષ્ણ જમુના નદીના કાંઠે, ગોપી અને કૃષ્ણ કોઈ કદંબના ઝાડ નીચે મળે છે, એવો જે આપણા પરંપરાગત સાહિત્યમાં કે આપણા કથા સાહિત્યમાં જે ઉલ્લેખ છે, આપણા પુરાતન સાહિત્યમાં જે ઉલ્લેખ છે, એ સંદર્ભ આપણને સહેજ અહીં જોઈએ તો મળે કે આ જે વહેતી વાત્રક છે તે જાણે કે જમુના નદી છે, અને પેલો કાનજી છે એ તો કાનજી કૃષ્ણ છે જ, અને પેલી જીવી છે તે જાણે રાધા છે. પેલી કણજીનું ઝાડ એની ડાળ પકડીને કાનજી ઊભો છે, અને જીવી એની પાસે સરે છે. તો એ કણજી છે જે જાણે કદંબનું ઝાડ છે. અને પછી બંને જે વેદનાની યાતનાની વાત કરે છે, એ બધી વાતોમાં આપણે જઈએ તો આપણને ખ્યાલ આવે કે પ્રેમમાં પ્રાપ્તિ હોય છે તે માત્ર વેદનાની પ્રાપ્તિ હોય છે ઘણી વખતે. એટલે જે પ્રેમ આપણને વેદના સંપડાવે છે, કે જે પ્રેમ આપણને એ અર્થમાં સમર્પણ શીખવે છે, એ જ અંતે તો કારગર હોય છે. જે આપણે નથી મેળવી શકતા, જે આપણી પ્રાપ્તિ છે એ તો કદાચ રોળાઈ ટોળાઈ જાય છે, પણ જે મેળવવા માટે હજુ આપણી આંખમાં એક આંસુ સચવાયેલું હોય છે, કોઈના માટે નહીં વહાવેલું, એ આપણા માટે નહીં તો સામી વ્યક્તિ માટે એક મોટું આશ્વાસન હોય છે. આપણા જીવનમાં આપણે બધું પ્રાપ્ત કરી શકીએ છતાં, જો કોઈ વ્યક્તિને કે કોઈ વસ્તુને ન પ્રાપ્ત કરી શક્યા હોય અને એને માટે થઈને એક આંસુ હોય, એમ આપણા માટે કોઈની આંખમાં એક આંસુ હોય, નહીં વહાવેલું આંસુ, તો એ આપણા જીવન માટેનું મોટું આશ્વાસન હોય છે કે મારા માટે કોઈએ હજુ એક આંસુ નથી વહાવ્યું, એની આંખમાં અકબંધ એના
મન હૃદયમાં સચવાયેલું પડ્યું છે. તો એવા કોઈ બોધ સુધી કદાચ આ વાર્તાઓ, આ કૃતિઓ આપણને લઈ જતી હશે. આપણા જીવનમાં કેટલાક રિચ્યુઅલ હોય છે, કેટલાક રિવાજો આપણે પાળીએ છીએ, કે કેટલાક વાતાવરણના સંદર્ભોમાં, ઋતુઓના સંદર્ભોમાં આપણા જીવનના કેટલાક એવા નિદર્શનો હોય છે પડેલા. તો આ વાતાવરણ અને આપણું સમાજ જીવન, એ સમાજ જીવન કવિ કવિતામાં લઈ આવે છે. તો કેવી રીતે લઈ આવે છે એનું એક બહુ જ સરળ ઉદાહરણ. આમ કવિતા છે એટલે આપ સૌને લાગશે કે કવિતા થોડી અઘરી વસ્તુ છે ને, આપણને સમજાશે કે કેમ, પણ બહુ સરળ છે. તમે એવું કલ્પી લો કામ ચલાવું કે આ એક વિરહી જનની કવિતા છે. નાયિકા કલ્પો તો પણ, નાયક નાયક કલ્પો તો પણ, કવિતામાં શું છે એ તો સ્પષ્ટ થશે જ એમ. અને એ બંને અલગ છે અને બાર માસ કેવી રીતે પસાર થાય છે એનું વર્ણન બારમાસી નામના એક કાવ્યમાં રાજેન્દ્ર શુક્લએ કર્યું છે. એ રચના હું તમારી સામે રજૂ કરું કે દૂર દૂર પર હરતા સાજન, દિવસો એમ જ સરતા સાજન. દૂર છે બંને એકબીજાથી. દૂર દૂર પર હરતા સાજન, દિવસો એમ જ સરતા સાજન. કારતક ના કોડીલા દિવસો, ઉગી આથબી ખરતા સાજન. માકસર ના માજમ મહેલોમાં, નેવા ઝરમર ઝરતા સાજન. કે પોષ શિશિરની રજાઈ ઓઢી, અમે એક થરથરતા સાજન. માગ વધાવ્યા પંચમ સ્વર્તે, કાન વિશે કર કરતા સાજન. ને છાક ભર્યા ફાગણના દાહડા, હોશ અમારા હરતા સાજન. ને ચૈત્ર ચાંદની લાય બળે છે, તમે જ ચંદન ધરતા સાજન. એ વૈશાખી ગોરજ વેળા, ફરી ફરીને સ્મરતા સાજન. જેઠ મહિને વટ પૂજન વ્રત, લોક જાગરણ કરતા સાજન. આષાઢી અંધારે મનમાં, વીજ સમાતર વરતા સાજન. શ્રાવણ ના સરવરની પાળે, અમે એકલા ફરતા સાજન. ભાદરવો ભરપૂર વહે છે, કાગ નિસાસા ભરતા સાજન. આસો ના આંગણ સંભારે, પગલા કુમકુમ ઝરતા સાજન. દૂર દૂર પર હરતા સાજન, દિવસો એમ જ સરતા સાજન. તો બાર માસ છે આમાં, અને એ બાર માસમાં આપણે જે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેઠ મહિને વટ પૂજન વ્રત, કે પેલું ગોરજ ટાણાનું લગ્ન, તે એમ બકુલભાઈ એવો શ્લેષ કરી શકે કે અમારા ગામડામાં ગોરજ લગ્ન ને ગામડામાં એવું કે ગોરસ લગ્ન છે. અને કોઈ પણ લગ્ન બધો જ સમય ગોરસ જેવું તો હોતું નથી, એમ થોડો સમય કદાચ હોતું હશે. કે છાક ભર્યા ફાગણના દાહડા, કે માગ વધાવ્યા પંચમ સ્વર. પણ એમાં કવિતાની ખૂબી છે, તમે જુઓ કે ક્રિયાપદોનો ઉપયોગ, એક જ ઉદાહરણ લો કે કારતક ના કોડીલા દિવસો, કારતક ના દિવસો, એ બેની વચ્ચે કવિએ એક વિશેષણ ઉમેરી દીધું કે દિવસો કેવા છે, તો કે કોડીલા દિવસો. કારતક ના કોડીલા દિવસો, ઉગી આથમી ખરતા સાજન. ઉગી આથમી ખરતા સાજન, સમયના પસાર થવાની પ્રક્રિયા જે બતાવી છે, ખાલી ખમ સમય પસાર થાય છે એ બતાવ્યું છે. ઉગે છે અને પછી વિકસીને પાછો. ઉગી આથમી ખરતા સાજન, ઉગી આથમ્યું એમ કેવું, અને પછી ખરી જાય છે દિવસ. તો આ જે ક્રિયાપદો પાસેથી કવિ કામ લે છે, અને કોડીલા શબ્દ મૂકીને એણે જે આપણા ગામડામાં દિવાળી આણું થાય, કન્યાનું પહેલી વખતે દિવાળીના દિવસોમાં એ આવે ને, કારતકમાં નવું વર્ષ પ્રારંભાય અને એની જિંદગીનો પણ એ રીતે પ્રારંભ થાય. હવે આજે આ બધા સંદર્ભો ન રહ્યા હોય તો આપણે એનાથી વેગળા પડી ગયા હોઈએ, તો કદાચ એમ લાગે કે આ બધી વસ્તુઓ બરાબર નથી. પણ એ રિચ્યુઅલ મેં કહ્યા એ બધા, એ અનેક સંદર્ભો આ પ્રકારની રચનાઓ લઈને ચાલતી હોય છે. મારે આને એક કવિતા તરીકે વર્ગમાં શીખવવાની હોય તો હું સાવ જુદી રીતે વાત કરું. હું એના ફોર્મથી માંડીને હું બીજી ઘણી વસ્તુઓની વાત કરું. રમેશ પારેખની આ જ પ્રકારની એક પ્રેમની રચના છે, એ આમ મજા પડે એવી છે કે એમાં પણ પ્રેમનો એક અનુભવ એણે કેવી રીતે મૂક્યો છે એ સાંભળવા જેવો છે. કે દરિયામાં હોય એને મોતી કહેવાય, તો આંખોમાં હોય એને શું, અમે પૂછ્યું લે બોલ હવે તું. દરિયામાં હોય એને મોતી કહેવાય, તો આંખોમાં હોય એને શું, અમે પૂછ્યું લે બોલ હવે તું.
આ એક સ્કૂલમાં મેં રજૂ કરીને પૂછ્યું ત્યારે એક વિદ્યાર્થીએ આંગળી ઊંચી કરીને એમ કહેલું કે આંખોમાં હોય એને આંસુ કહેવાય, એમ એણે સીધો તરત જ જવાબ આપેલો. એમ કેટલાક લોકો જીવનમાં વ્યવહારુ થવાના હોય છે એની ખબર આમ એમના અભ્યાસ કાળથી જ પડી જતી હોય છે કે વ્યવહાર કુશળ થવાના છે. હું એક વખતે સ્કૂલમાં નોકરી કરતો બીએ થયા પછી, અને મને એ વખતે સાહેબે ગુજરાતી નહીં આપેલું, હું ગુજરાતી સાથે બીએ થયેલો ને એમ એ કરતો હતો, મને વિજ્ઞાન ભણાવવા આપ્યું આઠમા ધોરણમાં. એટલે આઠમા ધોરણમાં જઈને મેં વિજ્ઞાનમાં પેલી સંજ્ઞાઓ આવે ને બાષ્પીભવન અને ધુમ્મસ ને બધી, તો મેં એક વિદ્યાર્થીને શીખવ્યા પછી બે ચાર દિવસ પછી પૂછ્યું, નવીન એનું નામ હતું, નવીનને પૂછ્યું કે બોલ નવીન બાષ્પીભવન એટલે શું. એટલે નવીને સંકોચ સાથે ઉભા થતા એમ કહ્યું કે સાહેબ ઘરમાં આપણને કશું કે, સાહેબ આપણને કશું કે અને આપણને યાદ ન રહે એને બાષ્પીભવન કહે છે, એવું એને કહેલું. તો એ સાચો જ હતો, કેમ કે એને બહુ ગંભીરતાથી કહેલું. અને આપણે એને કહીએ કે સાલા બાષ્પીભવન થઈ જાય છે, આટલું યાદ નથી રહેતું. તે મને ગુજરાતી નહીં આપનાર સાહેબ, આચાર્ય સાહેબ બાજુના રૂમમાં સ્કૂલ પડસાળમાં બેસતી, અંદરના બે ઓરડા અને બારણા પણ ન હોય, એમાં એક અમારો ઓરડો હતો, રસોડા જેવો ઓરડો, એમાં અમારો ટીચર્સ રૂમ હતો, એમાં હું બેઠેલો અને બાજુમાં એ સાહેબ છે તે ગુજરાતી ભણાવતા આચાર્યશ્રી, અને કલાપીની પેલી પંક્તિ ભણાવતા હતા કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અને એમણે એ રીતે ભણાવ્યું વિદ્યાર્થીઓને કે આ પસ્તાવા રૂપી ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે. કેવી રીતે ઉતર્યું છે? વિપુલ, પુલ વગર ઉતર્યું છે, એમ એમણે ભણાવેલું બહુ સરસ રીતે. તો એ એક વાત, એમનો વ્યવહાર કે પેલા છોકરાનો. તો નવીનને મેં એમ કહેલું કે તું કદાચ સારો શિક્ષક થાય કે તો ખબર નથી, પણ તું ભવિષ્યમાં તારા ગામનો સરપંચ જરૂર થઈશ. અને મારા આશ્ચર્ય વચ્ચે 22-23 વર્ષે હમણાં હું એ ગામમાં મારા એક ડોક્ટર મિત્રની હોસ્પિટલના ઉદઘાટન વખતે ગયો, ત્યારે નવીન આવીને દૂર બેઠેલો, અને પછી નવીન મળવા આવ્યો, અને પછી એણે એમ કહ્યું કે સાહેબ સરપંચ તો નથી થયો, પણ સરપંચ પંચાયતમાં સભ્ય છું અને મારા ગામની ડેરીમાં છે તે ચેરમેન છું. એમ તો હું મૂળ વાત ઉપર આવું કે દરિયામાં હોય એને મોતી કહેવાય, તો આંખોમાં હોય એને શું, અમે પૂછ્યું લે બોલ હવે તું. કે ઊંચી ઘોડીને એનો ઊંચો અસવાર, એના માર્ગ મોટા કે કોલ મોટા. ઊંચી ઘોડીને એનો ઊંચો અસવાર, એના માર્ગ મોટા કે કોલ મોટા. દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે જીતે પરપોટા. પંખી વછોઈ કોઈ એકલી જગાને તમે માળો કહેશો કે કહેશો બખોલ. પંખી વછોઈ કોઈ એકલી જગાને તમે માળો કહેશો કે કહેશો બખોલ. ને જોવાતી હોય કોઈ આવ્યાની વાટ, ત્યારે ભણકારા વાગે કે ઢોલ, અમે પૂછ્યું લે બોલ. તો આ પ્રકારની રચનાઓ છે. એ રચનાઓ પણ આપણા જીવનની જે કેટલીક અનુભૂતિઓ છે, કેટલાક અનુભવો છે, આપણે જે અનુભવોને એકલા એકલા ઝેલીએ છીએ, એની પીડા કે એ પીડાનો આનંદ આપણે એકલા એકલા માણીએ છીએ કે ભોગવીએ છીએ, એ આ રચનાઓની પાછળ ઉભેલું બળ છે કે આ રચનાઓ એમાંથી કદાચ આવતી હશે. કેટલાક સ્વરૂપો સાહિત્યના એવા છે કે એમાં જીવનનો અનુભવ સીધે સીધો આવીને ઉભો હોય છે. કવિતા જેવા સ્વરૂપમાં એ અનુભવ ઘણો પરોક્ષ, બહુ વાયા વાયા થઈને આવતો હોય છે, અથવા તો એ અનુભવ બહુ સૂક્ષ્મ રીતે પ્રવર્તતો હોય છે. મારે એમ કેવું કે ઘટનાની રીતે નહીં, પણ કદાચ એક માનસિક સ્થિતિ કે સંવેદન કે એક ચિત્તનું સંચલન છે, એવી ચૈતસિક સંવેદના રૂપે પ્રવર્તતો હોય છે. એટલે કવિતા આપણને પ્રમાણમાં અઘરી પડે છે. અને ગઈકાલ સુધીની કવિતા આપણને સમજાતી હતી, એટલે આપણને, આપણે હંમેશા એવું કહીએ છીએ કે પેલી કવિતા કેટલી બધી સરસ હતી ઉમાશંકરની, કે નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો, અથવા તો જબકી જબકીને જરી વિશ્વને ઉજાળતી વીજળી વ્યોમમાં છુપાઈ જાય ક્યાં.
એને બદલે આજનો કવિ તો એમ કે છે કે શબ્દ વિશેષણની ચાદર ઓઢીને ઊંઘી ગયો છે, જગાડું એને. તો આપણને સમજાતું નથી અને પેલું આપણને સમજાય છે. તો કવિતા આપણને ખિસ્સામાં અર્થ ગાલી આપે તો આપણને તરત સમજાય છે એમ આપણે કહીએ છીએ. પણ તેમ કહેલું કે ના ના, કશો વાંધો નથી, હું કોઈ દિવસે સાંતતા ઠીકડા મારતા થાકીશ નહીં. પણ હસમુખાની બા, તું પણ અંતે તો થાકી ગઈ ને એમ, એટલે મને મૂકીને ચાલી ગઈ ને એમ, એ ક્ષણનો સંદર્ભ આવે છે આખી વાર્તામાં. અને પછી એ પ્રભાશંકર બહાર જાય છે, એમાં તો અંધકારથી શરૂઆત થાય છે ને, એના જુદા બધા અર્થો છે. પણ બહાર શેરી દીવા શરૂ થઈ ગયા છે, એ સહેજ બહાર જઈને ઉભા રહે છે ને, પછી એમ થાય છે કે લાવો થીગડું મારીએ, એટલે ઘરમાં પાછા આવે છે ને થીગડું શોધવા મથામણ કરે છે. તો કોટના રંગનું એક્ઝેક્ટ એવું થીગડું તો મળતું નથી, પણ ઓશિકા નીચે જે પેલા થોડાક થીગડા હસમુખાની બાએ મૂકી રાખેલા છે, એમાંથી થોડાક થીગડા કાઢીને બહાર લાવીને મેળવે છે. એનો પણ તમે અર્થ કરી શકો કે થીગડું એ આખરે થીગડું છે, જીવતર પર થીગડું, એવી પણ એક આપણા ત્યાં લોકોક્તિ છે. અને પછી સોય દોરો શોધે છે ને, સોય દોરો મળતા નથી, પછી મળે છે. એ શોધવા જતા મીણબત્તી અને પછી એ ઘરમાં અજવાળું કરીને પછી એ શોધીને બહાર આવે છે. તો સોયમાં દોરો નથી પરોવી શકાતો, અને આખા હિન્દુસ્તાનમાં કે કદાચ વિશ્વભરમાં સોયમાં દોરો પરાવવાની જે પદ્ધતિ છે તે એક જ છે કે એ થૂંકવાળો દોરો કરીને આમ કરીને પછી પરોવવા માથે છે એવું બતાવ્યું છે. પણ પરોવાતો નથી, એટલે બાજુમાં પેલો છોકરો રમે છે, અને એ બાજુવાળા પડોશીનો છોકરો છે. એ છોકરો આવીને એને બોલાવે છે કે કોણ તું છે ભાઈ, તો આટલો દોરો સોયમાં પરોવી દે ને. તો એ કહે છે કે દાદા વાર્તા કોને, તો હું દોરો પરોવી દઉં સોયમાં. તો કે વાર્તા તો તારા દાદી કહેતા ને, એ તો હવે ગયા. તો કે દાદી એ તમને પણ વાર્તાઓ તો કહી જશે ને, તમારી પાસે જરૂર કોઈ વાર્તા હશે, તમે વાર્તા કહો. એટલે સોયમાં દોરો પરોવીને પ્રભાશંકર થીગડું મારવા બેસે છે. પેલા બત્તીનો થાંભલો છે, શેરીની બત્તી છે થાંભલા ઉપર, એના અજવાળે બેઠા બેઠા એ થીગડું મારવા મથે છે. અને પેલાને વાર્તા કહે છે કે એક રાજા રાણી છે ને, એમને સરસ રૂપાળો દીકરો છે, એમ એનું નામ છે ચિરાયુ. હા, આપણા જમાનાનું નામ છે. આપણા જમાનામાં આજે લોકો ચિરાયુ ને ચિરાગ લેવા નામ પાડે છે, તો એ જમાનામાં પણ હશે. તો ચિરાયુનો અર્થ પણ ઘણું લાંબુ આયુષ્ય ભોગવનાર એવો. તો ચિરાયુ એને સરસ રાજકુમાર છે એમ કે છે, એટલો બધો રૂપાળો છે કે રાજા રાણીને એને જોઈને એ જીવ સોરાય છે. કે આટલો રૂપાળો દીકરો છે, એ મોટો થશે પછી ઘરડો થશે અને મૃત્યુ પામશે, આ તો બરાબર નથી. એટલે બંને રાત દિવસ બહુ ચિંતા કરે છે. એટલામાં એમને ખબર મળે છે કે શહેરમાં કોઈ સિદ્ધ પુરુષ આવ્યા છે, અને આ બંને દોડતા એ સિદ્ધ પુરુષની પાસે જાય છે. વાર્તામાં ઘણી બધી કડીઓ છે, પણ હું મહત્વની કડીઓ કહું છું તમને. અને એ સિદ્ધ પુરુષ પાસે જઈને એમને પ્રણામ કરીને બેસે છે, ત્યારે સિદ્ધ પુરુષ પૂછે છે કે બોલો, આપની કોઈ તકલીફ હોય? એટલે એ તરત જ કહે છે કે અમારે આવો સરસ કુંવર છે ને, બહુ રૂપાળો છે ને, પણ એમ કે એવું ના થાય કે એને ગડપણ જ ના આવે, એ યુવાન ને યુવાન રહે, એવું ના થાય. એટલે પેલા સિદ્ધ પુરુષે કહ્યું કે થાય ને, એવું પણ જરૂર થાય, એમ એ જેવો છે એવો ને એવો રહે, પણ તમે વિચારી જુઓ એમ. તો કે ના ના, વિચારેલું જ છે, બરાબર છે. પછી કહે છે કે મારી પાસે આ એક વસ્ત્ર છે, એ વસ્ત્ર હું અમુક વિધિ કરીને આપું, એ વસ્ત્ર તમે એના ખભે રાખશે તો એ કદી ઘરડો નહીં થાય. એ અત્યારે જેવો રૂપાળો છે, યુવાન છે, જેટલા વર્ષની વય છે, એવો ને એવો વર્ષો સુધી, સદીઓ સુધી એવો જ રહેશે એમ. પણ તમારા બે માંથી કે બીજું કોઈ પણ ખાસ તો એના વિશે કહે છે કે તમારા બે માંથી તમારા દીકરા વિશે કોઈ પણ જ્યારે પણ ખરાબ વિચારશે, તમારા દીકરા વિશે એક પણ ખરાબ વિચાર તમારા બે માંથી કોઈના મનમાં આવશે, તો એ વસ્ત્રમાં કાણું પડશે અને તરત જ એના વીતેલા વર્ષો એના ઉપર સવાર થઈ જશે. અર્થાત એ જેટલો વૃદ્ધ હશે એટલો વૃદ્ધ એકદમ થઈ જશે. પણ એ વસ્ત્ર જ્યાં સુધી એના ખભે હશે ત્યાં સુધી એ જીવશે ખરો એમ. એટલે વિચારી જુઓ. એટલે રાજા રાણી કે છે કે ના ના, અમારા દીકરા વિશે અમે શું કામ એવું વિચારીશું એમ. આપણે બધા જ અમુક વય સુધી તો એવું જ વિચારતા હોઈએ છીએ કે નહીં રે, આપણા સંતાન વિશે આપણે કદી ખરાબ વિચારતા હોઈએ એમ. તો રાજા રાણીએ પણ કહ્યું કે નહીં, અમે શું કામ એવું વિચારીશું એમ. અને છતાંય રાણીએ સહેજ કોઠા સુધી એવું પૂછ્યું કે એવું મને તો એનો કોઈ ઉપાય નથી. તો કે છે ને ઉપાય, એને સાધી ન શકાય, એ કાણું પડે એને સાધી ન શકાય. તો સિદ્ધ પુરુષે કહ્યું કે સાધી શકાય, પણ એનો એક ટાંકો મારવા માટે કોઈએ પોતાના જીવનનું એવું એક વર્ષ આપવું જોઈએ કે જે વર્ષમાં એણે એક પણ પાપ ન કર્યું હોય.
એટલે તમારા જીવનના એવા વર્ષો એટલા તમે એને આપી દો અને એટલા ટાંકા મારો તો એ વસ્ત્ર સંધાઈ જશે. એટલે રાજા રાણી કે બરાબર છે, એમને તો એમ જ કે દરેક માણસ એમ માનતો હોય કદાચ કે મેં કોઈ પાપ કર્યું નથી. તો આ તો રાજા રાણી, અને એ રીતે સંમત થઈ જાય છે. સિદ્ધ પુરુષ એમને વસ્ત્ર આપે છે, ઘેર જઈને વિધિવત એને જે રીતે સાથીઓ દોરીને પૂજા કરીને એ પોતાના દીકરાને પહેરાવે છે અને ચિરાયું એવો કલા કલા રાજકુંવર રહે છે અને મોજ મજા કરે છે. દિવસો વર્ષો પસાર થાય છે, એ વર્ષોમાં ઘણું લાંબુ આયુષ્ય મા બાપ પણ ભોગવતા હશે એવા જમાનાની વાત છે. એટલે ઘણા વર્ષો પસાર થઈ ગયા અને રાજકુંવર એક પત્ની લાવે છે, પત્ની વૃદ્ધ થઈ જાય છે એટલે બીજી પત્ની લાવે છે, બીજી કુંવરી લાવે છે. એમ એક વખતે આ રાજા રાણી એના માતા પિતા બેઠા છે ને, કોઈ એક રાણીનું ડૂસકું સંભળાય છે ત્યારે પેલા રાજાને અને રાણીને વિચાર આવે છે કે અરે રે આને કેટલી બધી તકલીફ પડે છે આની વૃદ્ધ રાણીને, આના કરતા તો જુવાની ન હોય તો સારું એવો વિચાર એમને આવે છે એના દીકરાના સંદર્ભમાં. અને તરત જ ચિરાયુના વસ્ત્રમાં મોટું કાણું પડી જાય છે અને એના જેટલા વર્ષો વીતેલા એ બધા જ વર્ષો એક સામતા એના ઉપર આવે છે ને, જર્જરિત વયોવૃદ્ધ થઈ જાય છે. એનું થીગડું મારવા આ લોકો ઘણું મથે છે પણ સ્વાભાવિક છે કે એમની જિંદગીનું પાપ ન કર્યું હોય એવું એક પણ વર્ષ કોઈ એમને એ તો નથી જ આપી શકતા, પણ આખા નગરમાં આખા દેશમાં આખા રાજ્યમાં કોઈ આપી શકતું નથી. પ્રભાશંકર આટલેથી વાત અટકાવીને પેલો છોકરો છે એને એવું કહે છે કે કોઈ કોઈ વખતે કોઈ વૃદ્ધ પુરુષ હજુ પણ અહીં આપણી ગલીમાં ને આ ગામોમાં એમ કહેવા આવે છે કે મને થીગડું મારી આપશો, એમ રાત્રે કે કોઈ વખતે ક સમયે ટકોરા મારીને બારણે કહે છે. તો પેલો છોકરો છે એ પ્રશ્ન પૂછે છે કે દાદા એ પેલું વસ્ત્ર છે ને એ કાઢીને ફેંકી કેમ નથી દેતો જેથી એમ કે છૂટી તો શકે. તો પ્રભાશંકર એને કશો જવાબ નથી આપી શકતા, પણ પેલો છોકરો કહે છે કે હવે જયારે આવે ને ચિરાયું અહીં આવે ને ત્યારે દાદા મને બોલાવજો, આપણે બે થઈને એનું પેલું વસ્ત્ર દૂર કરી દઈશું એમ. પછી પ્રભાશંકરની આંગળીમાં, છોકરો તો ચાલ્યો ગયો, પ્રભાશંકરની આંગળીમાં સોય વાગે છે, બરાબર દેખાતું નથી અને પ્રભાશંકર થીગડું મારવાનું પડતું મૂકીને ઘરમાં જાય છે અને પછી અંધકારમાં અલોપ થઈ જાય છે એમ લખ્યું છે. વાર્તા શરૂ થાય છે ત્યારે પણ કોઈ સાપણની કોથળીમાંથી ઝેર હોકી કાઢ્યું હોય અને એ ઝેર જેવું ફેલાઈ જાય એવો અંધકાર સાંજનો ફેલાઈ ગયાનો ઉલ્લેખ છે. એવા એક અંધકારથી વાર્તા શરૂ થાય છે, એવા એક બીજા અંધકાર આગળ વાર્તા પૂરી થાય છે. પણ એની વચ્ચે એમણે જે વાત કહી, એક આપણી માન્યતાની કે એક રાજા રાણીની કે ચિરાયુની કે પાપ પુણ્યના સંદર્ભોની જે વાર્તા સુરેશભાઈએ મૂકી અને એની સામે આપણા યુગનો એક માણસ પ્રભાશંકર નામનો માણસ એની સાથે એમણે જે વાર્તાને બરાબર ગોઠવી અને ગૂંથી આપી. તો વાર્તા વાંચીએ ત્યારે તમારે ને મારે એ બે વાર્તાઓને જોડવાની છે. લેખકે તો એ બે વાર્તાઓ મૂકી આપી છે પ્રભાશંકરને વચ્ચે રાખીને, બે ઘટકો મૂકી આપ્યા છે, એક વાર્તાના બે ઘટકો મૂકી આપ્યા છે. તો આ પ્રકારે આપણે સાહિત્ય પાસે જઈએ તો એમાંથી આપણે જીવનને પામીએ છીએ. પણ રોજબરોજના જીવનમાં જે બને છે એવું જ કંઈ સાહિત્યમાં આપણે શોધવા નથી જતા, ન જવું જોઈએ. બીજા અર્થમાં કહું તો રોજબરોજના જીવનમાં બને છે એવું કદાચ સાહિત્યમાં બને જ છે. આમ તો પરાપૂર્વથી એવું કહેવાયું છે કે ભાઈ સાહિત્ય છે તે સારા માણસોને વધારે સારા ચિત્રે છે અને ખરાબ માણસોને વધારે ખરાબ ચિત્રે છે, એમ પણ એના વિશેની એક માન્યતા છે. ઘણી વખત એવું બને કે જીવનમાં એવી ઘટનાઓ બને કે જે ઘટનાઓ જીવનમાં તો તમે એના કારણો ના આપો, કેમ કે બની ગઈ તો તમે કહો કે આવું ન બનવું જોઈએ પણ બની ગયું. પણ વાર્તાકાર કે નવલકથાકાર નવલકથામાં એ વસ્તુ લઈ આવે ત્યારે તમે ને હું એને પૂછીએ છીએ કે આવું તે કઈ બનતું હશે, એમ આપણે કહીએ છીએ. એમ દાખલા તરીકે મળેલા જીવના જમાનામાં એ વસ્તુ ગામડામાં ઘણી આઘાતજનક હતી કે કોઈ સ્ત્રી પોતાના પતિને ઝેર આપીને મારી નાખે, એ ઘટનાથી ગામડાના લોકો ચોંકી જતા. આજે પણ ઘણા એવા સમાજો છે, પણ તેમ છતાં આપણા જમાનામાં તો એવી એવી ઘટનાઓ આપણે વાંચીએ છીએ કે એક ભાઈ એક માસ અગાઉથી સરસ મજાની મોટી પેટી તૈયાર કરાવીને ઘરમાં લાવે છે, એનો પતિ પૂછે છે ત્યારે કે આ વધારાનો સામાન છે એમાં મૂકી દેવાનો છે. અને પછી એક સાંજે યોજના ઘડાય છે, એના સંતાનો આવે છે ત્યારે એના સંતાનોને થોડી ઘેનની દવા આપી દે છે, એના સંતાનો સૂઈ જાય છે. પછી એનો જે રસોઈ કરવા રાખેલો માણસ છે એ રસોઈઓ આવે છે, એની સાથે બીજા માણસો આવે છે અને એના પતિનું એ લોકો મળીને ખૂન કરે છે. અને પછી એના પતિના જે રીતે ટુકડા કરીને પેલી પેટીમાં બરાબર
પેક કરે છે અને પછી એ પેટી મૂકી આવવાની જે યોજના કરે છે, તો એ આપણા જમાનામાં બનેલી ઘટના છે, છાપામાં આવેલી ઘટના, સુરતમાં બનેલી દાખલા તરીકે ઘટના છે. આ પ્રેમ લગ્નની પત્ની અને પ્રેમ લગ્નનો પુરુષ એમના જીવનમાં બનેલી આ ઘટના છે. પણ મારે એ નથી કેવું, કેમ કે તરત જ એ તો થાય કે વાર્તાકાર વાર્તા લખવા બેસે ને ત્યારે એને તો આ બધા જસ્ટિફિકેશન એને પ્રતીતિજનક બનાવવી જોઈએ. વ્યવહાર જીવનમાં આપણે પ્રશ્નો નથી પૂછતા, પણ સાહિત્યના જગતમાં તો આપણે એને બધી જ તાર્કિકતાઓ, અલબત્ત એ તાર્કિકતાઓ સાહિત્યિક તાર્કિકતાઓ છે, સાહિત્યનું એનું પોતાનું એક તર્કશાસ્ત્ર છે, એની ભૂમિકા એ રહીને એ તો વાત કરતો હોય છે. બિટલીકરની બહુ જાણીતી વાર્તા લોહીની સગાઈ, પણ લોહીની સગાઈની વાત તો આપણામાંથી ઘણા બધા જાણે છે, પણ આલ્બર્ટો મોરવિયોની આવી જ એક વાર્તા ધ ચાઇલ્ડ નામની વાર્તા છે, એમાં કેન્દ્રમાં બાળકને આમ રાખેલું આપણને લાગે, એ વાર્તાને હું ટૂંકમાં કહીને મારી વાત પૂરી કરીશ. આ વાર્તામાં એક બાઈને ઝોપડપટ્ટીમાં રહે છે, એનું ઘર બહુ જ ગંદુ ગોબરું છે. મારો ખ્યાલ છે કે એ ઇટાલિયન લેખકની વાર્તા છે, હું કદાચ ખોટો હોઉં તો બકુલભાઈ સુધારશે. આલ્બર્ટો મોરવિયો ઇટાલિયન લેખકની વાર્તા છે, અને એ બાઈના જીવનમાં છઠ્ઠી સુવાવડ આવવાની છે. એના ઘરમાં બહુ જ ગરીબી છે. લેખકે વર્ણન કર્યું છે કે ગોદડીના ગાભા સિવાય એના ઘરમાં જાણે કશું નથી. એટલે પેલી જે ક્રિશ્ચિયન નન છે એની પાસે આવે છે અને એ નોંધી જાય છે કે તારે અમુક હોસ્પિટલમાં અમુક દિવસે દાખલ થવું, અને ત્યાં ગરીબોની સેવા કરનારું ટ્રસ્ટ છે અને એ લોકો એ હોસ્પિટલમાં એની પ્રસૂતિ કરાવશે. પણ એ બાઈ એને એક માર્મિક સવાલ એ વખતે કરે છે કે તારા ઘરમાં આટલી બધી અગવડ છે તો આવી સ્થિતિ તું કેમ આવવા દે છે. એટલે એણે બહુ સ્પષ્ટ જવાબ આપેલો કે અમારા જીવનમાં સાંજ પડે અને મનોરંજન માટેનું બીજું કોઈ સાધન નથી, અમારા જીવનમાં આનંદ મેળવવા માટેની કોઈ બીજી કોઈ જ વસ્તુ અમને ઉપલબ્ધ નથી, એ પણ એક બેર રિયાલિટી. પછી એને હોસ્પિટલમાં એ જાય છે અને ત્યાં એને દીકરાનો જન્મ થાય છે. બહુ સશક્ત છે, એનું સરસ વર્ણન કર્યું છે, અને એ બાઈ બહુ ખુશખુશાલ છે. અલબત્ત એના જન્મતા પહેલા એના પતિ જોડે એને નક્કી કરી દીધેલું છે કે જે કોઈ સંતાન આવે આપણે રોમ જઈશું અને ત્યાંના કોઈ સારામાં સારા ચર્ચમાં આ બાળકને આપણે ત્યજી દઈશું, એમ નક્કી કરીને હોસ્પિટલ ગઈ છે. એ જાણે છે કે હોસ્પિટલમાંથી પાછા જઈને તો એને બાળકને છોડી દેવા જવાનું છે. એટલે એ હોસ્પિટલમાં છે અને બહુ સરસ વાતાવરણ, તો ઘરમાં તો કેવી જગ્યાએ રહી છે એને બરાબર ખબર છે. એટલે હોસ્પિટલમાંથી પાછી આવે છે ત્યારે એના પતિને કહે છે કે આભાર માનો કે હું હાશ મારા ઘેર આવી ગઈ. એનું ઘર ગમે એવું છે પણ કહે છે કે બહુ સારું થયું, નહીં તો ત્યાં તો કેટલું સરસ હતું, ત્યાંથી તો પાછા આવવાનું મન જ ન થાય, એટલી બધી સગવડ, એટલું બધું સરસ હતું એમ. પછી પણ થોડું વર્ણન આવે છે, પણ આપણે એ બાળકને લઈને બંને એને ચર્ચમાં મૂકવા જવા નીકળે છે અને પછી બાની કેવી અપેક્ષા છે, પેલી માં છે એની, કે આરંભે જ એક નાનકડું ચર્ચ આવે છે તો એ કહે છે કે અહીં મૂકી દઈએ એને, તો કે ના આ તો આરંભનું ચર્ચ છે, નહીં તો બહુ ગરીબ લોકો આવતા લાગે છે, જુઓ ને ચર્ચમાં ખાસ કોઈ આવતું નથી, ચર્ચ પણ એટલું સારું નથી લાગતું, મારા બાળકને હું અહીં નહીં મૂકું, એનો સરસ ઉછેર થવો જોઈએ, એનો ઉછેર એવી જગ્યાએ થાય કે એને લઈ જનાર માણસની પાસે મોટર ગાડી હોય ને એને સરસ રીતે ઉછેરે. પછી બીજા ચર્ચમાં જાય છે તો ત્યાં ચર્ચ સારું છે, વિસ્તાર પણ સારો છે, પણ એક બાઈ ઉતાવળે આવે છે અને જલ્દીથી પાછી વળી જાય છે, તો પેલી બાઈ નિર્ણય કરે છે કે નહીં આ ચર્ચમાં પણ નહીં, અહીં પણ આવા ઉતાવળા લોકો આવે છે ને એ બાળકને કેવી રીતે સાચવશે. પછી ત્યાંથી એ ત્રીજા ચર્ચમાં જાય છે, સરસ ચર્ચ છે અને ત્યાં બાળકને મૂકીને એ બંને બહાર નીકળવા જાય છે. ત્યાં બીજી એક બાઈ અંદર હશે, એણે કહ્યું કે તમારું પાર્સલ રહી ગયું છે, અને તરત જ હા હા એમ કરીને ખબર ન પડે એમ પાછા એને લઈને બહાર નીકળી જાય છે. અને પછી ચોથા ચર્ચમાં જાય છે અને ત્યાં એ બને એટલા જલ્દી એને છોડીને બહાર નીકળી જાય છે, તો બાળક મોટેથી એકદમ રડી ઉઠે છે, એટલે દોડીને એ જઈને એને લઈ લે છે. અને પછી એ બંને નીકળી જાય છે, ચર્ચ બંધ થઈ ગયા છે, સાંજ પડી ગઈ છે, રાત ઉતરી આવી છે, અને પછી રસ્તાની ધાર ઉપર એક ગાડી છે, મોટર છે, તો પેલો કહે છે કે તું એને આમાં મૂકી દે, એટલે મોટર વાળો એને લઈ જશે. સદભાગ્ય મોટરનો દરવાજો અનલોક હતો એટલે તરત જ એ ખોલીને એમાં મૂકીને બંને ચાલી જાય છે, ઝડપથી 2-3 કિલોમીટર દૂર એ ચાલ્યા જાય છે. અને પછી પેલી સ્ત્રી બેસી પડે છે અને રડે છે અને એમ કે છે કે નહીં મારે એને નહોતો ત્યજી દેવો, એ કેવો સશક્ત હતો, આમ હતો, રડતો તો કેવી રીતે રડતો, હોસ્પિટલમાં કેવું બધાને નર્સોને પજવતો ને કેવું બધી મારી રાતો માથે લેતો ને એ બધી વાત કરે છે. પેલો એને સમજાવે છે કે
તું શાંતિ રાખ, બધું સારું થઈ જશે. પણ એ પછી કે છે કે નહીં, હું દોડતી રાજા પાસે જઈશ અને કહી દઈશ. એટલે કે હવે રાજા બાજા કોઈ રહ્યું નથી, તો કે જે કોઈ એની અવેજીમાં વ્યવસ્થા હશે એને જઈને હું કહીશ અને હું જે બન્યું છે એ બધું જ કહી દઈશ. એટલે એનો પતિ પછી સંમત થાય છે કે ઓકે. છતાં એના પતિને તો એમ જ ખ્યાલ છે કે એ કદી ત્યાં હશે નહીં ગાડી, એટલે કે ચાલ તું ઈચ્છે તો આપણે ગાડીમાંથી એને લઈ આવીએ. બંને ત્યાં આવે છે તો હજુ ગાડી ઊભી છે, પણ પેલો ગાડીવાળો પહેલા નહોતો દેખાતો, એ થોડો દૂર ઉભેલો છે. પેલી બાઈ દોડતી જઈને ગાડીનો દરવાજો ખોલીને અંદર પેલું બાળક છે ને લે છે, તો પેલો ગાડીવાળો નજીક આવીને કહે છે કે એ મારી ગાડીમાંથી શું લે છે એમ. તો કહે છે અરે તારી ગાડીને કોણ પૂછે છે એમ, એ તો મારી વસ્તુ છે એ લઉં છું. એટલે કે છે મારી ગાડીમાં તારી વસ્તુ કેવી રીતે હોઈ શકે. અને પછી એકદમ એની ગાડીમાંથી બાળક લે છે ને પેલો જોઈને હકબક થઈ જાય છે ને પેલી પગની આમ લાત મારીને ગાડીનો દરવાજો બંધ કરીને હક થુ એમ કહીને ગાડી ઉપર થૂકે છે, તારી ગાડીને કોણ પૂછે છે. અને પછી એ સડસડાટ ચાલી નીકળે છે અને વાર્તા ત્યાં પૂરી કરી દીધેલી છે. તો એ પણ માની મમતાની વાર્તા છે. પેટલી કરતી વાર્તા લોહીની સગાઈ છે જુદા અર્થમાં, પણ એ જુદી ઘટના લઈને માની મમતાનું નિરૂપણ કરે છે. અહીં મારે એ વસ્તુ પર ધ્યાન દોરવું છે કે મા પોતે એવું કહેતી હતી કે મારું બાળક એવી જગ્યાએ ઉછરે કે જ્યાં ગાડી હોય, બરાબર. અને છેલ્લે જ્યારે એ ગાડીમાં છે ત્યારે એ ગાડીને હેટ કરે છે ને થૂકીને એને એ લઈ લે છે. તો તમે જોશો કે આપણું જે જીવન, આપણે જે બહાર જીવીએ છીએ એ મારો ખ્યાલ છે 10% આપણું જે દેખાતું જીવન છે તે, અને 90% આપણે અંદર જીવતા હોઈએ છીએ. ઘણી બધી વસ્તુઓ આપણી અંદર ચાલતી હોય છે એમ. એટલે પેલો સાહિત્યકાર છે એ ઘણી વખતે આપણી અંદરનું જે જગત છે, જે ઘણી વખતે બહુ આપણે એકલા એકલા પણ જોવાની હિંમત નથી કરતા, એવું એક આપણી અંદરનું જગત છે, એ જગતમાં પેલો સાહિત્યકાર આપણને ડોક્યું કરાવે છે. અને એટલા માટે આપણે સાહિત્ય પાસે વળી વળીને જઈએ છીએ અને એને આપણે જીવનની નોળવેલ કહીએ છીએ. ક્યારેક આપણે હારી થાકી જઈએ છીએ ત્યારે એની પાસે જઈએ છીએ. એવા તો ઘણા ઉદાહરણો ઘણા લેખકોએ કહેલા છે કે ભાઈ મારી વાર્તા વાંચીને કોઈ આપઘાત કરવાનું માંડી વાળ્યું હોય, કે કોઈની વાર્તા વાંચીને કોઈ આપઘાત કરવા ગયું એવું તો બન્યું જ નથી, એટલીસ્ટ એટલું તો લેખકો જમા પક્ષે લઈ શકે. પણ માંડીવાળાના ઉદાહરણો પણ છે, અને કેટલીક કૃતિઓ ને ઘણા લોકો શિક્ષણના કે સાહિત્યના વ્યવસાયમાં કે ક્ષેત્રમાં ન હોવા છતાં પણ બહુ પ્રેમથી ચાહતા હોય છે અને વારંવાર વાંચતા હોય છે. એનું કારણ કદાચ આ હોય છે કે એ આપણો આપણી સાથેનો મેળાપ કરી આપે છે એમ. સાહિત્ય કૃતિ એક એવી વસ્તુ છે કે જે આપણને આકર્ષણ કરે છે, એના તરફ આપણને ખેંચે છે. પણ એ માત્ર આકર્ષણ કરે છે એવું નથી, એ આપણને આકર્ષણ પણ કરે છે અને પછી આપણી અંદર અજવાળું કરે છે, આપણા કોઠામાં એ અજવાળું કરે છે. એટલે એક સાહિત્ય કૃતિ હું વાંચું કે તમે વાંચો ત્યારે આપણી અંદરનો એક અંધારિયો ઓરડો છે, એવા ઘણા અંધારિયા ઓરડા છે, એમાંના એક ઓરડામાં દીવો થાય છે. એટલે એક સાહિત્ય કૃતિ, એક કળાકૃતિ પાસે હું ને તમે એટલા માટે જઈએ છીએ કે આપણી અંદર એક નવો દીવો પ્રગટે છે. એ દીવાના અજવાળે કદાચ આપણે જે જીવન નહોતું જોયું એ જીવન આપણે જોવા માટે શક્તિમાન બનીએ છીએ. એ કૃતિ પછી કોઈ પણ સ્વરૂપની હોય, એ માત્ર કંઈ સાહિત્યની કૃતિ હોય એવું આપણે એને મર્યાદામાં ન બાંધી શકીએ. તો આવા પરિપ્રેક્ષ્યમાં કંઈક જોઈ શકાય એ રીતે મેં વાત કરી છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, બલકે સહી લીધો, એ માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આયોજકોનો પણ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મણિભાઈ. અને હવે મુરબી બકુલભાઈને વિનંતી કરું. મિત્રો, એક રાજાની વાર્તા છે. રાજા હતા કોવળી, કોવળી 100 વર્ષની થઈ. રાણી કહેવે કોવળી માટે કોઈ રાજકુમાર શોધો. એટલે રાજમાં તો કોઈ મળે નહીં. રાજાએ કહ્યું પુરોહિતને બોલાવીને કે તું બધા રાજમાં ફર અને આપણા રાજકુમારી માટે એક સારો છોકરો શોધી આવો. પુરોહિત ગયો ખરો, પછી દરવાજાને પાછળ કુંભાર ઉપર શોધ્યો, પણ કેવો જોઈએ તો કે ગોરો હતો, સારો. કે કેટલી ઉંમરનો? કે 24 વર્ષનો હતો. બરાબર છે. 3 મહિના પેલો બધા રાજમાં ફર્યો અને પુરોહિત આવી ગયો, જય વાદેવ કરીને પાછળ કે બધું તૈયારી લગાવી તારો, હું છોકરો લઈ આવ્યો છું. અને જ્યાં રાજાએ કહ્યું કે હાજર કરો જરા જોઈએ તો ખરા, તો પુરોહિત 2 છોકરાને હાજર કરી દીધા. એટલે પેલા એ પૂછ્યું કે મેં તને કહ્યો ને કે રાજકુમાર લાવવાનો 24 વર્ષનો? એટલે ના, પણ 24 વર્ષનો મળ્યો નહીં, એટલે 12 વર્ષનો 2 લઈ આવ્યો છું. આ પુરોહિત તે આપણા અસિતભાઈ કાંતિ ભટ્ટ 2 કલાક બોલવાના હતા,
તમે એટલા માટે આવ્યા, એટલા માટે બધી ગોઠવણ કરી. અને આજે તમે જ્યાં પડદો ખુલે છે ત્યારે કહે છે કે એક એક કલાક વાળા બે લઈ આવ્યો છું. તમે લોકો સમજદાર, પેલા રાજા એ તો પેલા બે કુંવરો ને ઘોડે બેસાડી સરપા વાપીને મોકલી દીધા. તમે તો કુંવરી પરણાવો એટલા બધા ઉદાર છો. એક કલાક શાંતિથી તમે સાહેબને સાંભળ્યા, મેં પણ બહુ આનંદ આવ્યો એમનું આટલું સરસ સાહિત્યિક રસદર્શન સાંભળીને. આપણે બધા વાંચતા હોઈએ છીએ પણ ક્યારેક જ આપણને ખ્યાલ આવે છે કે એમણે જે છેલ્લા બે ચાર વાક્યો કહ્યા કે આપણા અંદરના ઓરડા અજવાળે છે, આપણા મનની આપણી જ ઓળખાણ કરાવે છે. એ વાત બહુ મજાની વાત કહી. જીવનની પરિસ્થિતિને પણ આવી રીતે કંઈક સહેજ કલ્પના દ્વારા મલ્ટીપ્લાય કરીને આપણને તો મળ્યું છે એક જ આ મન, અને આપણો જે ધંધો હોય તે મુજબ આપણને એક બે ચાર વસ્તુ અમુક ચોક્કસ ફિલિંગ્સ મળે છે, એક બે ત્રણ ચાર પાંચ. પણ એને બદલે 25,000 લાગણીઓ, 25,00,000 લાગણીઓ એ મેળવવાનું સાધન, એ ભોગવવાનું સાધન એ સાહિત્ય. હમણાં અહીંયા આવ્યા ત્યારે મેં તમને કહ્યું ને કે કાંતિભાઈ નથી આવી શક્યા સંજોગવશાત, અમે લોકો આવ્યા જ છીએ. આ વાતને તમે કલ્પનાથી બેરાવો, તમે જયારે જુદી જુદી રીતે સંગીતની એક પંક્તિને અનેક રીતે વિરોધ કરો છો ત્યારે સાહિત્ય અનુસંધાન થાય છે. અને અનેક વસ્તુ યાદ આવે કરે, અત્યારે મારે આવવાનું થયું, અહીંયા તો અનેક વાર આવવાનું થયું, આ ચોથી વાર આવવાનું થયું. ત્યારે આજે પાછો મને હમણાં વિચાર આવ્યો, પરણવાની જ વાત કરી એટલે હરિપ્રસાદ દેસાઈ અમારા અમદાવાદમાં, હરિપ્રસાદ વજરાય દેસાઈ એ મ્યુનિસિપાલિટીમાં ચેરમેન હતા અને બહુ સારું એમનું કામ. એ કહેતા હતા એકવાર કે આમ તો સારો સીધો છોકરો, એક દાડો ફિલ્મના થિયેટરમાં ત્યાં ફિલ્મ જોતા હતા અને નાદ્યા અને જોન કામસનું દેહ ધીના ધીન ધીના ઢીન ઠેના ઢીન ફિલ્મ ચાલતી હતી. ત્યાં આગળ દરવાજે દરવાની પાસે આવીને જડે બૂમ પાડી, હરિપ્રસાદ છે હરિપ્રસાદ. કઈ જવાબ ન મળે, અલે હરિપ્રસાદ દેસાઈ છે અહીંયા કે નથી? વ્રજલાલ ભાઈ નો છોકરો આલ્યા છે અહીંયા? નથી. કોઈ બોલ્યું નહીં. પછી કાલે હા અરિયા છું કે અહીંયા? એ તરત હરિપ્રસાદ ને હા હા કે મને બોલાવતા લાગે છું. હું બધાને કાં શું છે, કઈ ઘેર ચાલ. શું ચાલ? કઈ બાપાને કહીને આ ફિલ્મમાં આવ્યો છે એટલે તમને ખબર પડી, ઘેર ચાલ. અરે ભાઈ ને ઘેર ચાલ, પકડી ગયા લઈ ગયા અને બેસાડી કઈ ચાલ. હવે શું, જરા નાહી ધોઈ લે અને આ કપડા પહેરી લે. એ કે શું છે? કે તારે લગ્ન કરવાના છે. આ ખરેખર સત્ય ઘટનાત્મક વાર્તા છે. અને પણ કે મારા લગ્ન એ કે અમે છૂટકો જ નથી, બન્યું છે એવું કે આપણી નાતમાં કન્યાની મીંઢળ બંધાવ્યા અને વર હવે રિસાયો છે અને જાન આવી નથી અને છોકરી માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. એટલે પછી એના બાપાએ વિનંતી કરી કે ભાઈ હવે આ મારી છોકરી મીંઢળ બંધાવી છે અને હવે શું થશે? એટલે હરિપ્રસાદ આ તને સિનેમા થિયેટરમાંથી પકડી અને લાયા છે, હવે બેસી જા. અને હરિપ્રસાદ વજરાય દેસાઈ દયા થઈને જેમ અમે અહીંયા ભાષણ કરવા હાજર થઈ ગયા એમ પાટલા ઉપર બેઠા પરણ્યા. અને હરિપ્રસાદ રજરા એમને બહુને બતાવીને કે કે આજે 42 વર્ષ થયા એ સુખી છે અને હું સુખી છું. આપણે આશા રાખીએ કે આજે 2 કલાકને અંતે તમે પણ કહો કે ભાઈ વક્તાઓ પણ સુખી હતા અને અમે સુખી હતા, અદ્વૈતથી થિયેટરમાંથી પકડીને બેહાડી દીધા છે અમને વરરાજા બનવા માટે. તો પણ આપણો દેશ આ રીતે બહુ ઉદાર છે, કશા એને બદલે કશું ચાલે, મારા કઈ નહીં ભલે કઈ કશું બહુ વાંધો નહીં, આ છે આ નથી તો કે આ ચાલશે. ઘણા મિત્રો ત્યાં તમે જાઓ, અમે ભાઈ બંને ત્યાં કોફી કોફી બનવી કે તમે પીશો ને, કહો પીશો. અરે એ કહું છું જરા કોફી ગરમા ગરમ સરસ બનાવી લઈને બકુલભાઈ આવ્યા છે, એટલે અંદરથી કોફીનો ડબ્બો તો ખલાસ થઈ ગયો છે. કઈ વાંધો નહીં, ચા ધમધમાઈ આપણે ગરમા ગરમ ચા અને મજા આવી જાય. ફૂદુ ને બધું એ ચાલ આવજો. તો કે આ પણ દૂધ નથી, આ કે ઘેર ગયું દૂધ. કશો વાંધો નહીં, ઉનાળાના દાડા છે, શરબત જગાઈએ. એ પેલી કોઈક શરબત લાવજે. એ પેલી કે ખાડ થઈ રહી છે, આ કે કશો વાંધો નહીં, એમ થાય ને ઠંડુ પાણી હો જાય પીશો ને, ઠંડુ પાણી. ઠંડુ પાણી પીજો. પેલે બહુ કહે છે કે હું ઠંડુ પાણી લાવું કે? એક હાલ આવજે
બે ગ્લાસ નહીં, ડોલ ભરીને લાવજે. કેમ ડોલ ભરીને? એ કેટલા માટે? કે હવે આ ચાનું, કોફીનું, લસ્સીનું, લીંબુના શરબતનું બધાનું ભેગું નહીં નાખીએ એટલે પ્યાલા ને બદલે ડોલ ચાલે. મને પણ આવા જ આવો વિચારો ગઈકાલ સાંજે આવ્યા કરે છે કે ભાઈ કોફી નહીં તો ચા, કાંતિભાઈ નહીં આવ્યા તો સાહેબ તો છે, તો કે ના પણ સાહેબ છે તો કઈ નહીં ચાલો, પણ એમને કદાચ બે કલાકનો ટાઈમ અનુકૂળ નથી આવતો વધારે પડતો, તો બકુલભાઈને બોલાવો. એમ કરતા કરતા અંતે તો એક સ્થિતિ એવી આવી ગઈ છે કે સાહેબ ઠંડુ પાણી ચાલશે, ચાલશે. તમે લોકો ઉદાર છો આપણી આ બધી વાત, પણ ચાલશે નું આપણે ત્યાં બહુ સગવડ વાળી વાત. હમણાં અમે સાંજે વાત કરતા હતા, એટલા માટે આપણું ભારતીય સંસ્કૃતિ એ ચાલશે, ભાવશે, ફાવશેની સંસ્કૃતિ છે. અત્યારે જયારે કહે છે કે ભારતીય સંસ્કૃતિ જોખમમાં આવી પડી છે, તે આને કારણે કે એક એક વસ્તુ 24 રૂપિયાનો સાબુ અને લક્ષ વાપરતા એ ના ચાલે, હવે તમારે આ વાપરવો પડે. અને જેટલા છોકરાઓ અઠીલાઈ કરે, જે પત્ની અઠીલાઈ કરે, તે ટીવીની દ્રષ્ટિએ, ટીવી જાહેર ખબરની દ્રષ્ટિએ સારી, મારે આ જ જોઈએ, આ નહીં, આ જ જોઈએ, સાબુ તો જોઈએ જ, પણ સાબુ આ પ્રકારનો જ જોઈએ, અને પાછો આ રંગનો જ જોઈએ, અને પાછો આ કંપનીનો જ જોઈએ. એમ જેમ જેમ તમે કહો તેમ તેમ તમે સામાજિક રીતે લાઈફસ્ટાઈલની દ્રષ્ટિએ તમે ઊંચે આવ્યા તેમ કહેવાઓ. તમે લાઈફસ્ટાઈલની દ્રષ્ટિએ મિત્રો બહુ નીચા કહેવાઓ. તમે આજે એક વક્તાને બદલે બીજા વક્તાને સાંભળો છો એમ નહીં, અમારે તો આ જ જોઈએ, આ જ જોઈએ. કન્ઝ્યુમરિઝમમાં પણ આપણા ભારતીય સંસ્કાર છે, કશું નહીં, એકને બદલે બીજું ચાલશે. તમે જુઓ આપણા વસ્ત્રો કેવા સરસ. આપણે કોટ પરદેશનો આવે એ પાટલું તરીકે પહેરી શકાય? પાટલું હોય તો એને કોટ તરીકે પહેરી શકાય? ના પહેરી શકાય. ખમીસની બાયો લાંબી બાયની એક વાર પ્રયોગ કરેલો કે જયારે જોઈએ તો ખરા શું થાય છે, તો એક પગ એક બાયમાં નાખ્યો પણ બીજી બાયમાં પગ જાય નહીં. ખમીસ લેંઘા તરીકે ના પહેરાય. પાયજામો ખમીસ તરીકે પહેરવાની પ્રયત્ન કરી જોજો, કોક વાર આમ કરીને નાખશો, પણ એમાં મુશ્કેલી, કારણ કે માથું આખું ઢંકાઈ જાય, જાંબુ પહેરી હતો, મુશ્કેલી જાય કરવાની. પણ આપણા જે શ્રેષ્ઠ વસ્ત્રો, પુરુષનું એક વસ્ત્ર, સ્ત્રીનું એક વસ્ત્ર, સાડી અને ધોત્યું, બધું ચાલે. ધોત્યું પહેરવા માટે ચાલે, ધોત્યું દિલ લોવા માટે ચાલે, ધોત્યું પાથરીને સૂઈ જવાય, પાથરવાની જગ્યાની જરૂર ના હોય તો ઓઢીને સૂઈ શકાય, કોઈ સંદેશવાહક તરીકે કોઈને ત્યાં જઈને કશું બોલવું ના હોય તો ધોત્યું ખભી નાખીને જાઓ એટલે પેલો સમજી જાય કે આ શેને માટે આવ્યો છે. જરૂર પડે તો ફાળિયા તરીકે ધોત્યું ચાલે. અમને કહ્યું તેમ ફાડીને એના રૂમાલ બનાવી નાખાય. અમદાવાદમાં એક કહેવત છે, સાલો ધંધામાં બહુ હોશિયાર, બહુ હોશિયાર, ધોત્યું ફાડીને રૂમાલ કર્યો. ધોત્યાનો તાકા લઈ આવે અને પછી નાના નાના રૂમાલ કરીને સીવીને વેચે, એવું કટાક્ષમાં કહેવાય. તો આપણું ધોત્યું એ કેટકેટલા બધા ઉપયોગની જાય, હજુ તો મેં તમને ગણાવ્યા નથી. ધોત્યાનું ઘોડિયું કરી શકાય બે બાજુ બાંધીને. રેલવે ટ્રેનમાં પણ આપણે ત્યાં ઘોડિયું ધોત્યું આવે, બાજુ બાજુ આવે, જે સાડીને આપણો ઉપયોગ બે બાજુ ચાલે. આપણે દેશ છે, બધું જ ભાવશે, બધું જ ચાલશે, બધું જ ફાવશે એ પ્રકારના માણસો. અને આપણા ધોત્યું સાડી વસ્ત્રો આપણા અનુકૂળ બધે જ રહેતા છે. મને અને એને કારણે આપણા જીવનમાં એક સાહજિકતા આવી ગઈ છે, બંને રીતે ચાલશે ખરું અને બનાવનારા પણ લોકો આવી ગયા છે. આપણો ધર્મ આખો, સાહેબ તમારે આપ પાપ કર્યું છે, ઉપવાસ કરવો પડશે. હા ઉપવાસ તો કરો, પણ એમ કરું એને બદલે સવારે જમું, સાંજે ના જમું, ચાલશે? ચાલશે, પણ એક વાર તો ઉપવાસ કરવાનો જ. હા એક આપણે જરાક ફરાળ, એક ફરાળ ખરા, પણ સેજ કે ફરાળમાં એક વખત, એક ના બીજું તો શું, ફરાળમાં તો એક મોરૈયો અને સિંગોડાનો લોટનું ભજીયા અને અલ્યા, જેટલું તું ફરાળમાં જમવાનો રહે, રેગ્યુલર જમવાનો, એનાથી વધારે તું ફરાળમાં જમે. પણ ફરાળ ઉપવાસ ચાલે. એટલે કોઈ વસ્તુને બદલો. એક એક પંડિત ગયા હરદ્વાર, હરદ્વાર જઈને પેલા મહારાજ પાસે, કઈ સાધન ભાધન નહીં, પેલા યજમાન પાસે પૂજા કરાવડાવી. પછી પૂજા વખત પછી કે યજમાન કે બધું લાવેલા નહીં પોતે, તો મહારાજ લાવેલા નહીં. મહારાજ કેમ કરો ને, ચંદન તો નથી, મહારાજ લાવ્યા નથી, એમ કરો ચાલો. અચ્છા એ યાત્રીજી, અચ્છા કિયા સ્નાન, હરદ્વાર કી મિટ્ટી કો માનો ચંદન સમાન. હરદ્વાર ની મટ્ટી એ ચંદન, અચ્છા તમે તારે પૂજા કરી નાખો ને, ભગવાન ની મિટ્ટી લગાડી દીધી અને પૂજા પૂરી કરી નાખી. પેલો સમજી ગયો, તમારા કરતા જરા વધારે હોશિયાર, પેલો કે આ મહારાજ પ્રદક્ષિણા લેવાનો છે અને ચંદન ને ભલે માટી વળગાડી ગયો છે,
તમે આને એવું ના કહેશો અસિત ને, પણ પેલો મહારાજ તો વ્યવહાર હતો, યાત્રી તો યાત્રી કે કહું બીજે દિવસે હાજર થયો, ચાલો તારે હવે બધી પૂજા પૂરી થઈ ગઈ, હવે દક્ષિણા તરીકે જે કઈ આપવું હોય તો આપો. કે શું દક્ષિણામાં તો આપ્યું હતું કે સામાન્ય તો હવે તમે જે કઈ આપી શકો છો, બાકી એક ગૌ દાન કરો તો શ્રેષ્ઠ દાન કહેવાય, એક ગાય અથવા એક ગાય ને 1,000 ને 1 રૂપિયા તો મૂકી દો તો ચાલે. એટલે પેલો એક દેડકો થેલીમાંથી કાઢીને પકડી લાવો છે રાત્રે, તે મૂક્યો. પેલો ગોર મહારાજ કહે, આસુ 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 મોકલો છો? એટલે કે જો અચ્છે આય પંડિતજી, અચ્છી પૂજા કર્યા, હરદ્વાર કો મેળક કો માનો ગૌવા સમાન, હરદ્વાર નો આ દેડકો છે એને માનો ગૌવા સમાન, આ રીતે પહોંચી વળે છે. મને તો અહીંયા તો જે અનુભવ થાય છે તે હરદ્વાર કી મૃત્યુ કો માનો ચંદન સમાન એમ કરીને સાંભળો છો. એટલે તમે મને બધા ગાય ને ભલે દેડકો નથી આપવાના, તમે ખૂબ જ શાંતિથી ઉત્સાહથી આ વખતે સાંભળ્યા તેમ મને પણ સાંભળો છો. પણ મારે વાતમાં શું કરવાની છે, એમણે તો સાહિત્યની બહુ સરસ વાત કરી, હાસ્યની પણ કંઈક એવી વાત કરીએ તો આપણે ત્યાં હાસ્યને એક હસ્યા એટલે હાસ્ય એટલું ગણાય છે. પણ કંઈક જરા વિચાર કરો તો જેમ શેડ્સ હોય છે, લાલ પીળો ને વાદળી, પાછો એમાં લાલ રંગમાં જાંબુડિયો રંગ કહેવાય ને, પાછો એમાં નારંગી થાય ને, એમાં ભગવો રંગ થાય ને, ભૂરાનો પાછો વાદળી કરો ને, નેવી બ્લુ કરો ને, એમ એટલા બધા રંગો છે. પણ કવિતાના એટલા રંગો કહેવાય? કવિતાની વાત કરીએ ત્યારે પાનાના પાના ભરાય એટલી લોકો આ સાહિત્યકારો મિત્રો ચર્ચાઓ કરી શકે, કવિતાના પ્રકારોની ચર્ચા કરે. હાસ્યની બાબતમાં આપણે ત્યાં કંઈક એવું થયું છે કે હાસ્ય એટલે બકુલભાઈ કરે તે, જ્યોતિન્દ્રભાઈ કરે તે, ત્રણ ચાર જણ કરે તે, મોટા ભાગનો અમારો હાસ્ય એ હાસ્ય નિબંધના સ્વરૂપના, અને તે એક ચોક્કસ સૂક્ષ્મ વિચાર પ્રધાન સાહિત્યિક એવા નિબંધો પ્રકાર. પણ ખરેખર જો વિશ્વનું હાસ્ય વિચારો અને આપણે ત્યાંનું પણ જુદું જુદું હાસ્ય વિચારો તો હાસ્યના રક્ષાંશ અને હાસ્યના રેખાંશ એ બધાને તમે જો તો એટલી બધી હાસ્યની તમને જાતો મળશે, એટલા બધા હાસ્યના પ્રકારો મળશે કે આનંદ ખૂબ થશે. સદભાગ્યે આપણે ત્યાં આ બધું વેરાયેલું પડ્યું છે પણ ખરું, પણ એ બધું ફોકસમાં આવતું નથી, એ બધું ધ્યાનમાં આવતું નથી, અને એથી આપણે ત્યાં હાસ્યની પ્રગતિ એક ચોક્કસ જ દિશામાં ચોક્કસ રીતની થાય છે. તમે વિચાર કરો, બે પ્રકારના હાસ્ય તો તદ્દન આપણે સ્વીકારેલા છે, સૂક્ષ્મ હાસ્ય અને સ્થૂળ હાસ્ય. જ્યોતિન્દ્રભાઈનું હાસ્ય એ સૂક્ષ્મ હાસ્ય, ઓલિયા જોશીનું હાસ્ય એ સ્થૂળ હાસ્ય. પણ આ વસ્તુ સાહિત્યમાં સ્વીકારાય છે ઓછી, અને સૂક્ષ્મ હાસ્યની વાત કરાય છે. સ્થૂળ હાસ્ય જાણે બહુ સરળ હોય અથવા સ્થૂળ હાસ્યની વાત ન કરવાની હોય એમ ગણાય. પણ અત્યારે જો તમે ઓલિયા જોશીની વાત કરતા હો તો અત્યારે શાહબુદ્દીન તમને સ્થૂળ એવું હાસ્ય ગામડાના લોકોનું એ આપે છે, અને એટલું જ સરસ એ નીવડે છે. હાસ્ય પરિહાસ અને ઉપહાસ. પરિહાસ એટલે કોઈની જોડે હસવું તે, અને ઉપહાસ એટલે કોઈની સામે હસવું તે. લાફિંગ એટ સંબડી એ ઉપહાસ, લાફિંગ વિથ સંબડી એ પરિહાસ. પરિહાસ એટલે જોડે લઈએ. હવે આપણે જે હાસ્યની વ્યાખ્યામાં જે છે અથવા સાપ્ય વ્યવહારમાં કરી છે, કયું ગમે છે તમને બધાને? પરિહાસ. ભેલાય જબ્બર લગાય હો, સાલા શું એને લગાય છે, શું લગાય છે? હાસ્ય એ જાણે એક લાકડી હોય, હાસ્યથી કઈ મારામારી કરવાની હોય એવું એક, અને જેમ બીજાનું બોલીએ છીએ તેમ હાસ્ય માં બાપુ ખરો શું સાહેબ એને હસાયા છે, એની તો જે ઉડાવી છે પેલાની, આની ઉડાવી તેની ઉડાવી, કોકની સામે હસવું, અને એને કારણે હસે આપણે ત્યાં એટલું બધું ગભરાવનારો વિષય. જો બીજાની વિશે હસવાનું હોય તો આપણને બધાને ગમે છે, આપણે વિશે હસવાનું હોય તો આપણે જરા બીક લાગે છે. અમારા લેખકો પણ હાસ્ય ઓછો લખે છે, એ નાના હો હાસ્ય ગણી એટલે હાસ્યાસ્પદ ગણી જાય, હાસ્ય કરી એટલે જોખમી કહેવાય. હસનારો એ માણસ યાર પાછા આપણે કઈ લખી ના નાખશો, આપણે કઈ પાછું હેરાન ના કરી નાખશો કે આપણે ઉડાવશો નહીં હો. આ બધા શબ્દો જ બોલાય છે, આવું કોઈ કહે છે ત્યારે મને બહુ જ મનમાં લાગે છે કે અરે રે અજ્ઞાની, પણ હું કોને કહું? શા માટે? હાસ્ય એ પરિહાસ છે, બે જણ વચ્ચેનો બ્રિજ છે. હું ને તમે હસીએ છીએ ત્યારે આપણે બંને જોડે હસીએ છીએ, એમ કેમ ન બને? હા, જરાક તમને સેજ ગલી થાય, સેજ મને ગલી થાય, સેજ, પણ એ એ એ ઇન્સાની લેવલનું નથી, થોડી તોફાન. અત્યારે મેં અસિતને એમ કહ્યું કે એકને બદલે બે લઈ આવ્યા, તો એ કઈ અસિતની કોઈ ઉડાવી નથી, ખરેખર તો એની મજાક છે
સરસ અર્થમાં કે એને એક કાર્યક્રમ ગમે તે હિસાબે પણ આને વિનંતી કરીને આને ફોન કરીને આ કરીને પણ એ કામ એને ચલાવ્યું, એને એટલે પાટું લગાવી દીધું હોત કે ભાઈ ન થયું હોત. આ મેં જે કર્યો તે પરિહાસ કર્યો છે, પણ આપણે ત્યાં પરિહાસ અને ઉપહાસ નો તફાવત બહુ ઓછો જોવામાં આવે છે. એટલે હાસ્યકારો પ્રજાને મન ઉપહાસ ની થોડીક હિંસક વૃત્તિ થોડીક નકારાત્મક વૃત્તિ સંતોષાય છે, એને કારણે હાસ્યકારો પુષ્કળ વખણાય છે, પુષ્કળ લોકપ્રિય થાય છે. અને એને કારણે અમારા વિવેચક મિત્રો, આ તો બહુ સારો માણસ છે, એને તો મારે વિશે પણ બહુ સારું લખ્યું છે, બોલો, એટલે કેટલી અદે નીચો જઈ શકે છે. પણ સામાન્ય રીતે વિવેચકો પણ બહુ હાસ્યની વાત કરે નહીં, કારણ કે ભાઈ હાસ્ય તો બધું પ્રજાનું. પણ જો પરિહાસની વાત કરો તો પરિહાસ એ વિવેચકને માટે પણ એટલો જ ઊંચો વિષય, એટલો અઘરો વિષય બની જાય છે. અચ્છા, હજી એક બીજી વાત કરો, હું આજે લાંબુ બહુ ચલવાનો નથી, હું તમને ઉદાહરણ આપીશ અને તમને આનંદ રહેશે. પણ આ અહીંથી જાઓ ત્યારે તમે થોડીક દ્રષ્ટિ સાથે જાઓ અને એક જ સરખું બધું તમને દેખાતું હોય અને બધું જુદું જુદું દેખાતું થાય તો કદાચ આપણી પાસે આપણે કહેવાય છે કે આપણે ત્યાં હાસ્ય ઓછું છે, આપણી પ્રજામાં હાસ્યવૃત્તિ નથી. નથી નહીં, આપણી અસામાં હાસ્યવૃત્તિ ચોક્કસ રીતે એક એક રટમાં પડી ગઈ છે, એટલે આપણને બીજું દેખાતું નથી. બાકી ખૂબ જ આપણે ત્યાં હાસ્ય છે અને તે આપણા હાસ્ય ખીલે એવી ભાવનાથી, જેમ કવિતા આપણે ત્યાં ખીલી છે, જેમ નવલકથાઓ આપણે ત્યાં ખીલી છે, તેમ હાસ્ય પણ આપણે ત્યાં ખીલે અને આપ સૌ એપ્રિશિએટ કરો, એનું વધારે સર્જન થાય એ ભાવનાથી હું થોડીક વાત કરું છું. હાસ્ય કરુણ પણ હોઈ શકે, હાસ્ય શૃંગાર જોડે મળેલું પણ હોઈ શકે, હાસ્ય શાંત જોડે મળેલું પણ હોઈ શકે. શરબતમાં ખાંડનું પાણી હોય છે, પણ કેરીનો અર્ક નાખો તમે, નારંગીનો અર્ક નાખો, લીંબુનો રસ નાખો અને બધા શરબતો જુદા થાય છે. તેમ હાસ્યની જોડે કરુણ હોય શકે, હાસ્યની જોડે શૃંગાર હોય શકે, હાસ્યની જોડે ભક્તિ હોય શકે, હાસ્યની જોડે શાંત રસ હોય શકે, હાસ્યની જોડે વિભત્સ હોય શકે, હાસ્યની જોડે ભયાનક હોય શકે. અને આનું મિશ્રણ જયારે તમારી પાસે હોય છે ત્યારે, પણ આપણે ઘણી વાર એવું કરીએ છીએ હાસ્ય આવ્યું એટલે અમે એની વિચાર ના કરી, પણ એના પણ કેટલાક પ્રકારો છે અને એ પ્રકારોના થોડાક દાખલા હું તમને પૂરો થઈ ત્યારે આપીશ. આ તો મેં તમને વાત જ કરી, આનાથી વધારે લાંબી વાતો મારી થિયરીની મારી પાસે તમે સાંભળો પણ નહીં. હું તમને લાંબી કહું એ તમને બહુ પસંદ પણ કદાચ ન પડે, પણ હજી હું વિચાર કરું છું સૌથી મોટી વાત તો બહિર્મુખ હાસ્ય અને અંતર્મુખ હાસ્ય. બીજાની સામે હસવું, બહારની પરિસ્થિતિ વિશે હસવું એ બહિર્મુખ હાસ્ય. કંઈક ટૂંચકો સાંભળે તો કેવો જે આપણે બધું સાંભળે છે, હમણાં પેલું રાવ સાહેબની જોક સાંભળી, હા સરદારજીની જોક સાંભળી, આ બધા હસવા યોગ્ય છે. હું અને બીજું અંતર્મુખ હાસ્ય, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, હું મારામાંથી જ હાસ્ય મેળવેલો, હું પોતે જ. હાસ્ય તો એક કેમિકલ છે, કોઈ પણ વસ્તુને હાસ્યનું કેમિકલ આપો અને એનું એક રૂપાંતર થઈ જાય છે. હાસ્ય એ ક્લાસિફિકેટરી નથી, હાસ્ય એનાલિટિકલ છે, એટલે કે આ હસવા યોગ્ય ને આ નહીં હસવા યોગ્ય. આપણે ત્યાં 99% હાસ્ય પ્રજામાં અને સાહિત્યમાં એ ક્લાસિફિકેટરી છે. આ હાસ્યનું ગુંદરિયું એટલે હસવાનું, લપકી એટલે હસવાનું, નેતા એટલે હસવાનું, પણ મૃત્યુ એટલે અદબ રાખો, મૃત્યુ એટલે પણ હસવાનું. ગિલોટિન પર જતો જતો હસે માણસ, એની વાત પણ મેં કરી છે, લખી છે, હમણાં જ બપોરે કરી, તમને વખત હશો કહીશ. તો બધીની જોડે શૃંગાર જોડેનું હાસ્ય કંઈ બેઠું છે, પણ તે પણ પાછું જતું 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 એકદમ બીભત્સની જોડે જાય તો જામે બાપુ ખૂબ બ્લ્યુ જોક કરું છું. બાવા ને બાપુ અમેરિકામાં મને એ રીતે કે પછી 12 વાગ્યા પછી આપણે બેસ્ટ થયું બધું જાય ઓડિયન્સ પછી, બાપુ સુંદર કે જમાવો સાહેબ પછી મજા આવશે. આ શૃંગારને એમાં ગણી જાય છે, પણ આ બધાના રસ છે, આ બધાના સ્વાદ છે, એ સ્વાદ તમે ક્યારેક પારખશો. ખાસ કરીને અંતર્મુખ હાસ્ય, પરિહાસ અને કાવ્યમય હાસ્ય, કાવ્ય સાથેનું હાસ્ય, આ બધું તમે જો પારખશો તો જિંદગીનું આખું ક્ષેત્ર, અમને જે વાત કરી ને કે અંધારા ઓરડા પ્રકાશિત થાય છે, એમને તો અધિકાર છે આખા સાહિત્યની વાત કરવાનો, મારો કદાચ અધિકાર છે એકલા હાસ્યનું વાત કરવાનો, પણ હાસ્યના પણ આપણા મનમાં ઘણા બધા અંધારા ઓરડા છે. આપણે તો એની ઓસરીમાં જ રમ્યા કરીએ છીએ, પણ એની પરસાળ, એનો ઓરડો, એની મેળી, એના કેટલા કેટલા ભવનો છે, એ ભવનો આપણે પારખતા થઈએ એવી મારી એક શુભેચ્છા. મારી જે વાત સ્પેસિફિકલી તમને કરવાની હતી થોડા ઉદાહરણો સાથે, તે 2-3 વસ્તુ હાસ્યને નિબંધ જોડે સાંકળે છે. હાસ્ય કથાઓ બહુ ઓછી આપણે ત્યાં, હાસ્યના નાટકો પેલા અર્થમાં ખરા, એના બજારો કોમર્શિયલ અર્થમાં આવે છે, પણ ઊંચા પ્રકારનું હાસ્ય, મિડ સમર નાઇટ સ્ટ્રીમનું હાસ્ય એ આપણે ત્યાં ઓછું. ત્યારે આપણે ત્યાં હાસ્યની કઈ વ્યાખ્યા એવી થઈ ગઈ છે નિબંધની આસપાસ. હું તમને આજે જે સંભાળવા માંગુ છું એ હાસ્યની કવિતાની વાત,
કવિતા ને હાસ્ય. હમણાં ચંદ્રકાંત ભાઈ તો કદાચ ત્યાં કે છે, એ તો નહીં કરવું જોઈએ. કવિતા ને હાસ્ય, એ બંને હાસ્ય પણ હોય અને કવિતા પણ હોય, એવું કેમ ન હોય? જોડકણા ગણી ગયા. પણ જયારે આપણે પ્રેમાનંદ વાંચીએ છીએ અને પ્રેમાનંદમાં જયારે સુદામા ચરિત્રમાં જે રીતે પેલા સુદામા આવે છે અને કૃષ્ણ એની ગોઠલી પેલી ખેંચી લે છે અને પછી એક પેક દાણા ખાય છે અને સુદારામને થાય છે, સુદામા થાય છે કે એક એક વખતે આ મારા થોડા દાણા માણ માણ ભેગા કરેલા આ તો મારો બધું ખાઈ જાય છે, કેવો લોભ્યો છે, કેવો ખાઉતરો છે એમ સુદામા વિચાર્યા કરે છે. અને આ બાજુ એક દાણો ખાય છે અને સુદામાની ઝૂંપડી બદલાય છે, બીજો દાણો લે છે અને ઝૂંપડી પર કાંકરા થાય છે, ત્રીજો દાણો આરોગ્ય છે અને એક પછી એક પેલી બાજુ ઘર બંધાય, વેલ બંધાતો જાય છે અને એક પગ દાણો આડો જાય છે. સુદામા અજ્ઞાની છે, એને ખબર નથી પડતી કે આ શું થઈ રહ્યું છે. એ તો કે મુળગા મારા દાણા ગયા, મુળગા મારા તાંદુલ ગયા, કઈ એને પૈસો તો આપ્યો નહીં અને ઉપરથી મારા તાંદુલ ગયા. અને પછી લક્ષ્મીની એક તબક્કે ગયા છે, કેવી સુંદર વાત. એ જાણે છે, પતિનું મન જાણે છે, કૃષ્ણે કઈ કહ્યું નથી એને કે આપણે સુદામાને કેટલું આપવાનું છે સાહેબ જોઈને, એવું નથી. એને તરત જ સમજી જ લીધું કે કૃષ્ણ પાસે સુદામા આવે ત્યારે કૃષ્ણ પૂછવાનું હોય જ નહીં. એટલે એક પછી એક જ્યાં દાણા આગે ત્યારે રૂકમણી જોઈ ગયા કે આ તો બધું આપી દેશે. એટલે રૂકમણી એક તબક્કે હાથ થાંભે છે અને કે પ્રભુ બસ કંઈક રાખો અમારે માટે. અને કૃષ્ણ એ બધો તાંદુલ લેતા અટકે છે, નહીતર કૃષ્ણ તો કદાચ બધું જ આપી દેત મિત્રને કારણે. કેવી નાજુક સરસ વાત છે, અને છતાં એ વાંચો ત્યારે અશ્વાની જ વાતો કરી છે. બીજી એક સરસ એવી વાત, એ કુંવરબાઈના મામેરામાં, કુંવરબાઈના મામેરા તો હાસ્યની એક એવી યુક્તિ કરી છે, જેટલી સાહેબ નાટકોમાં જેટલી રચનાઓ છે, જે સોનેટમાં રચનાઓ છે કવિતાની, એટલી જ રચનાઓ હાસ્યની હોય શકે. કૃતિના રચનાની અંદરના જે અંગો હોય ને તે આપણે તો એક જ ફોર્મમાં જોઈ ગયા છે કે નેરેટિવ સીધું આવ્યા ખરે, વિચારોનું નેરેટિવ એ જ જોઈએ છે. પણ એની અંદરનું જે નાટ્યાત્મકતા મૂકે છે, જ્યારે કુંવરબાઈ ને સાસુ ને બધા જ્યારે કુંવરબાઈ ને નરસિંહ મહેતાની સામે હસે છે, નાગરાણીઓ અમારી જ્ઞાતિની, અને નાગરીનાથ એટલે તો કેવું, એ નાગરીનાથ હસે છે એની મશ્કરી પાછા આપણે મનમાં કરીએ છીએ કે આ મૂર્ખાઓને ખબર નથી અને આ પેલો શું કરશે, પાણો મૂકશે, હાથમાં રહીને શંખ ફૂંકશે, સામે આ બીજું તો શું કરવાનો દરિદ્રી, એક પથ્થર મૂકશે કન્યાવરમાં અને શંખ ફૂંકશે, બીજું શું કરશે. અને એ વખતે પેલા શ્રી કૃષ્ણ વિષ્ણુ અને લક્ષ્મી આવે છે અને એક પછી એક વસ્તુ આપે છે અને એ જે નાજુક અહીંથી આપે છે પેલી બધી હસ્યા કરે છે અને આપણે જાણીએ છીએ કે આનો અંત તો કેવો સરસ આવવાનો છે. હસનારની સામે હશે કદમ આગું કર્યું છે, મને મારા ઉપર હસનાર પર આવી ગયું હસવું, બીજા ઉપર નહીં પણ મારી ઉપર હસનારની ઉપર મને હસવું આવી ગયું, એવી રચના પ્રેમાનંદે આમાં કરી છે. ત્યાર પછી નરસિંહ મહેતામાં પણ તમે રમતિયાલ પણ જોશો, હાસ્ય ઇઝ પ્લેફુલનેસ. આપણે ત્યાં હસ્ય એટલે કડવો કડવો વૃદ્ધ હાસ્ય હશે એ હાસ્ય પ્રચલિત છે, કંઈક થોકવું, કંઈક કડવું કરવું, કંઈ નકારાત્મક જીવન આવવું. પણ બાળકનું જે તદ્દન પ્રફુલ્લિત હાસ્ય, કોઈની વિરોધ નથી એમ જાણે ખળખળ જોતા ઝરણા જેવું હાસ્ય, એ બાળકનું હાસ્ય એ તમે ક્યાંક નરસિંહ મહેતામાં, ક્યાંક દયારામમાં, શૃંગાર સાથે જોશો, નસીરામાં બાળકના જેટલી નિર્દોષતા સાથે જોશો, જશોદાના અને કૃષ્ણના પ્રસંગોમાં, બાળકૃષ્ણ પરંપરા. આ પરંપરા આપણે ત્યાં આગા કરી છે. દલપતરામે પેલું સોશિયલ બહિર્મુખ હાસ્ય આપણને વધારે કરીશું. પેલું ત્રીજું હાસ્ય એના જેવું જો હાસ્ય કવિતાની વાત કરું તો આપણું આવ્યું આ જોજો મેળવીને, કડવું હાસ્ય, કટાક્ષનું હાસ્ય, હિંસાનું હાસ્ય જે આપણે પરિચિત છે તે આપણું આપણે કોણે કોયા ભગતની કડવી વાણીમાં સુંદર આવે. અને પછી એક તબક્કો આવ્યો રામનારાયણ પાઠકનું હાસ્ય, કે જે અંતર્મુખ પણ છે, જેની અંદર શૃંગાર પણ છે, જેની અંદર મીઠાશ પણ છે, અને એક તબક્કે મૃત્યુવાળીની નજીકની વાત આવી જાય છે. હું ત્રણ કાવ્યો તમારી આગળ વાંચીશ. આ ત્રણ કાવ્યો હાસ્યના જુદા જુદા શેડ્સ આપે છે અને આપણે હાસ્ય કવિતા તરીકે કહી શકીએ વિશાળ અર્થમાં, પણ એ ખરેખર હાસ્ય કવિતા છે કે માત્ર કવિતા છે કે માત્ર હાસ્ય છે, ખરેખર એમાં હાસ્ય ની કવિતા બંને હોય તો હાસ્ય કવિતાની વ્યાખ્યા. મેં હાસ્ય કવિતા લખવી એમ સંકલ્પ કરીને કર્યું નથી, પણ હું ત્રણ કાવ્યો મૂકીશ, 10 કે 15 મિનિટ થશે, આપણે કામ પૂરું કરીશું. પણ આ વાત ઉપરથી આપણે વિચારતા જઈએ, હું ત્રણેક
સરસ રચના તમારી ત્યાં એવી કરી છે કે ઘડિયાળ અમારી સામે નહીં અહીંયા મૂકેલું છે, એટલે તમને ઘડિયાળ રિમાઇન્ડ કર્યા કરે એ પોણા દસ થયા, એ પોણા દસ ને પાંચ થઈ, એ દસ થયા, હવે આ ક્યારે પૂરું કરશે? અમારી સ્થિતિ હું પાલટી શકું છું, અહીંયા ઘડિયાળ છે અને અમારી સામે કઈ ઘડિયાળ મૂક્યું જ નથી, પણ અમારી ઘડિયાળ છે તમારો ચહેરો, તમારા ચહેરા ઉપરથી અમને ઘડિયાળ થોડી થોડી વાંચતા આવડે, મને તો વાંચતા આવડે છે, બધા સો સવા સો પ્રવચનો કર્યા હશે એટલે હું તમારી આંખની ઘડિયાળ હું કઈક પાકી દઈશ, બાકી બહુ અઘરું પડે છે, જયારે અમે અમારા વાતોમાં પડી ગયા ત્યારે આ માઇક પકડ્યું છે, તમારી શું સ્થિતિ થશે એ ખબર પડતી નથી, અને આપેલી દસ મિનિટ આપેલી પંદર મિનિટનો સુનો શું થાય, મને પોતાને તો એના અનુભવ છે, હું બહુ શિસ્ત વાળો માણસ છું, પહેલી મિનિટ થી વધારે ન બોલું, અમે પ્રોફેસર આવ્યા ને એટલે 44 મિનિટ અમારી મિનિટમાં ઘંટડી વાગે વાગે, એમ સાહેબે પણ બરાબર 44 મિનિટ પૂરું કર્યું, એ થાય, પણ મને કેનેડિયન કોન્ફરન્સમાં ગયેલું ત્યારે મારા પ્રમુખ હતા, તે પહેલી વાર મારો બીજું કઈ નહીં, પણ એટલા માટે હું જબ્બો પહેરું છું હંમેશા, એટલે પાછળ બેઠા પ્રમુખે જબ્બો ખેંચ્યો, જબ્બો ખેંચ્યો એટલે પછી મેં એમની સામે જોયું, એને મેં કહું 5 મિનિટ્સ, ખરેખર તો હું પૂરું કરવાનો જ હતો, પણ હવે એને 5 મિનિટ્સ કહ્યું એટલે હું 5 મિનિટ સુધી બોલ્યા કર્યો, જ્યાં 4.5 મિનિટ થઈ એટલે પાછું એને જબ્બો ખેંચ્યો અને મને કહે 5 મિનિટ્સ, એટલે હું પછી આગળ બોલ્યો, પછી ત્રીજી વાર થયું એટલે પછી મેં કહ્યું કે બાપા ક્યાં સુધી મારી પાસે તમે બોલાયો છે, આઈ એમ ટેલિંગ યુ ટુ સિટ ડાઉન, પણ તમે મને જબ્બો ખેંચીને 5 મિનિટ કહો, હું એમ છું તમે 5 મિનિટ બોલો 5 મિનિટ બોલો કરો છો, સારો રસ્તો ઘંટલી રાખવાનો છે, પણ અહીંયા કઈ પ્રમુખની ઘંટલી રાખી નથી, અને ઘંટલી રાખે તો આ માઇક આવે છે ત્યારે માણસ બેરો બની જાય છે, એ એને એને ખ્યાલ આવતો નથી કે કયો સમય ક્યાંથી ગયો, અનંતની યાત્રાએ પહોંચી જાય છે, એટલે મેં વૈજ્ઞાનિકોને વિનંતી કરી છે કે એક માઇક એવું રાખવું કે જેમાં એલાર્મ મૂકી રાખ્યું એમાં 15 મિનિટ થાય એટલે તરત જ આ માઇકમાંથી પાણીનો ફુવારો છૂટે, એટલે 14 મિનિટ થાય એટલે આમ જ મને જ ગભરામણ થાય કે હમણાં પાણીનો ફુવારો છૂટશે, પણ પછી એમાં કોક વાર તો એમ થાય કે 14 મિનિટ ને 15 મિનિટ થાય અને પાણીનો ફુવારો થાય તો આગો થઈ જાય તો શું, એટલે ખરેખર તો કનેક્શન રાખવું પડે કે પ્રમુખ જે વખતે એટલે દબાવે બેલ એટલે પાણીનો ફુવારો છૂટે, અને જો એક વાર ચૂકી જાય તો બીજી વાર પાણીનો ફુવારો, અને પછી એક મશીન એવું રાખવું જોઈએ કે જે આમ પ્રમુખ એને ફેરવી શકે, એટલે પછી આમ કર્યા કરો તો પાણીનો ફુવારો આવ્યા જ કરે, આવું કોઈ મશીન ન શોધાય ત્યાં સુધી અંદાજે હું જેટલું નામ બોલું એટલું આપ શાંતિથી સ્વીકારી લેશો. મારી પાસે એક કવિતા છે અને તેનું આપણે એ કહીશું, કૃષ્ણની કવિતાઓ બધી જે લખાય છે તે મોટે ભાગે કૃષ્ણ વિશેની રાધા વિશેની કવિતાઓ લખાય છે. મારી આ કવિતાનું નામ છે કૃષ્ણ વિનાની કવિતા. કૃષ્ણ વિનાની કવિતા. એક કવિ છે મારા જેવો ઉશ્કેરાયેલો, એ કહે છે કે મારે રાધાને કહે છે કે રાધાજી આપણે એવું કરીએ કે કૃષ્ણની વાત આવે નહીં, એવી કવિતા લખી. આ બધા હરીન્દ્ર દવે કૃષ્ણની વાત, રમેશ તો કૃષ્ણની વાત, સુરેશ દલાલ તો કૃષ્ણની વાત, બધા કૃષ્ણની કવિતા લખે. હવે તો કૃષ્ણ વિશે ભાષણો પણ કરતા થઈ ગયા છે બધા. તો આપણે કંઈક એવું કરીએ કે કૃષ્ણ ન આવે. કૃષ્ણ વિનાની કવિતા. રાધા 100 ગીત તારા લખવા કબૂલ છે, કવિ કહે છે. રાધા 100 ગીત તારા લખવા કબૂલ છે, કૃષ્ણનું નામ નહીં આવે. રાધા 100 ગીત તારા લખવા કબૂલ છે, કૃષ્ણનું નામ નહીં આવે. બોલ તને મંજૂર છે, મંજૂર છે, મંજૂર છે, બંસરીની વાત નહીં આવે. રાધા 100 ગીત તારા લખવા મંજૂર છે, કૃષ્ણનું નામ નહીં આવે. વાંક નથી તારો, કવિ રાધાને કહે છે, વાંક નથી તારો મને વેર નથી મનમાં, વાંક નથી તારો મને વેર નથી મનમાં, પણ આજે નિર્ધાર મારો પાકો, કૃષ્ણ કેરા જાદુથી, કૃષ્ણ કેરા જાદુથી મુક્ત ન એકેય કવિ પાડ્યો એણે છે કેવો છાકો. ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણ વિના તો કવિથી રહેવાય જ નહીં. બીજા 6 ડરતા ને ભરતા, પ્રેમની જ્યાં વાત આવી, પ્રેમની જ્યાં વાત આવી ત્યાં ટપક્યું ગોકુળ્યું. કવિને કંઈક સૂચ્યું ને તો કું ગોકુળ્યું લાવ્યા છે, ગોકુળ્યું મારું ગામ. પ્રેમની જ્યાં વાત આવી ત્યાં ટપક્યું ગોકુળ્યું ને ગાયો ને જમના કિનારો. કિશન વિના તો જાણે પ્રેમ જેવું ક્યાંય નહીં,
કિશન વિના તો જાણે પ્રેમ જેવું ક્યાંય નહીં, શું પાકો છે ગોઠવ્યો ઇજારો? બીજા છો ડરતા ને ભરતા છો ખંડણી, હું તો કવિ ક્રાંતિ ધ્વજ ધારી ડરતો ને કૃષ્ણ થી હું, કવિઓ ને કહેતો છે દુનિયા કનૈયાથી થાકી, માઠું લગાડજે માં ભોલુણી રાધિકા. કવિ કહે છે માઠું લગાડજે માં ભોળુણી રાધિકા, કૃષ્ણ નો એ વાંક નથી જાજો, કૃષ્ણ નો એ વાંક નથી જાજો. અમે અકર્મી કલ્પનાના કંજુસિયા, મળતો વિષય ન બીજો તાજો. રાધા સો ગીત તારા લખવા કબૂલ છે, કૃષ્ણનું નામ નહીં આવે. તારા હું ગીત લખું એકસો ને એક પૂરા, તારા હું ગીત લખું એકસો ને એક પૂરા. પાડીએ રિવાજ હવે ન્યારો, કાનુડાનું નામ વિના તારું નામ ગાઈએ, રચીએ દુનિયામાં નવો ધારો. રાધા સો ગીત તારા લખવામાં જ કબૂલ છે, કૃષ્ણનું નામ નહીં આવે. અને હવે રાધાજી જવાબ આપે છે, કવિતાનો બીજો ભાગ આવે છે. રાધાજી જવાબ આપે છે, ઘંટડીઓ રણકી ને રાધાજી ટવક્યા. હવે રાધાજી બોલે છે, ઘંટડીઓ રણકી ને રાધાજી ટવક્યા કે મારી પરવાનગી શું માગો, ઘંટડીઓ રણકી ને રાધાજી ટવક્યા કે મારી પરવાનગી શું માગો. કૃષ્ણ વિનાના તમે એકસો ને એક શું, એક લાખ ગીતડા ગાઓ પણ કેમ કરી ગાશો, મને એનું છે અચરજ. કેમ કરી ગાશો મને એનું છે અચરજ, આ આટલામાં સાત વાર આવ્યો. કૃષ્ણનું નથી લખવું એવી કવિતા લખવામાં સાત વાર તો કૃષ્ણનું નામ આવ્યું, પણ કેમ કરી ગાશો મને એનું છે અચરજ, આ આટલામાં સાત વાર આવ્યો. ઘંટડીઓ રણકી ને રાધાજી ટોક્યા. રાધાજી કે છે આગળ, ઓઠેથી હઠાવો એને કૃષ્ણને, ઓઠેથી હઠાવો તો આંખમાં છુપાતો, ઓઠેથી હઠાવો તો આંખમાં છુપાતો ને પાપણ ઢાળો તો સામે આવે. આંખો ખોલો તો હશ કૃષ્ણ નથી ક્યાંય, અરે હૈયે આ નટખટ સંતાય. રાધા લાગણીથી કહે છે, ઓઠેથી હઠાવો તો આંખમાં છુપાતો ને પાપણ ઢાળો તો સામે આવે. આંખો ખોલો તો હશ કૃષ્ણ નથી ક્યાંય, અરે હૈયે આ નટખટ સંતાયો. હું એ રિસાણી તી એક દી, રાધા કહે છે કે કૃષ્ણ ઉપર તમને એકલાને ગુસ્સો નથી ચડ્યો, મને ચડ્યો તો. હું એ રિસાણી તી એક દી ને હૈયે થી વાળી જોડીને બહાર કાઢ્યો, હળવી થઈ દર્પણમાં જોયું તો કૃષ્ણ, હળવી થઈ દર્પણમાં જોયું તો કૃષ્ણ અને મારો ન ક્યાંય અણસારો. હું એ રિસાણી તી એક દી ને હૈયે થી વાળી જોડીને બહાર કાઢ્યો, હળવી થઈને દર્પણમાં જોયું તો કૃષ્ણ અને મારો ન ક્યાંય અણસારો. કૃષ્ણ છે જ નહીં, હું દર્પણમાં જોઉં છું તો પણ મને કૃષ્ણ દેખાય છે, હૃદયમાંથી કાઢી નાખું છું અને જ્યાં હું જોઉં છું કાશ કરું છું તો પાછો ત્યાં ને ત્યાં કૃષ્ણ જ બધો હોય છે. કપરું છે કામ, કવિ કૃષ્ણ વિનાની કવિતા લખવી કપરું છે કામ, કપરું છે કામ. ભલે તમને આવો હસશે કે કાનાનું નામ નહીં લેવું, પણ કેમ કરી ગીત તમે રચશો રાધાનું, પણ કેમ કરી ગીત તમે રચશો રાધાનું એના એક એક અક્ષરમાં કાનું. કેમ કરી રચશો તમે ગીત રાધાનું એના એક એક અક્ષરમાં કાનો, રાધા શબ્દમાં જ બે વાર તો કાનો આવી જાય છે, તમે કાના વિનાનું રાધાનું ગીત કેમ લખશો. કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય છે ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો, આપણાથી છૂટે કેમ આપણો જ નાતો. કવિ છોડો ને છૂટવાની વાતો, કવિ છોડો ને છૂટવાની વાતો. આ એક કવિતા કૃષ્ણ વિશે છે. હવે આમાં તમે જોશો સહેજ પ્રસન્નતા છે પણ ભક્તિ જ છે. તોફાનથી વાત કરે છે, કૃષ્ણ નામ કાઢી નાખી આ કવિ અકર્મી છે આમ તો કરી છે, પણ કવિતા જતી 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 માત્ર કવિતા જ રહે છે. હાસ્યની વાત આછી 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 એક સહેજ. આપણે ચાર કે ત્રણ જોઈશું, એક એક થી જુદું આવી જાય. અહીં સેજ બીજો આવે છે, સ્વર્ગસ્થ બકુલ ત્રિપાઠી. સ્વર્ગસ્થ બકુલ ત્રિપાઠી, વિચાર અને હાસ્ય જોડે ના હોય જોઈએ. બકુલ ત્રિપાઠી, પંચભૂતનું સહજ સંયોજન, ઈસવીસન 1928.
મારો જન્મ 1928 નો. બકુલ ત્રિપાઠી પંચભૂત નું સહજ સંયોજન ઈસવીસન 1928. સો બકુલ ત્રિપાઠી પંચભૂતમાં ભળી ગયા ઈસવીસન 2000. બેસણું રાખ્યું નથી ખાલી અથડામણ. બકુલ ત્રિપાઠી જન્મ 2001. ફૂટપાથ શેતરંજી, ચિત્રો જોજો, એ ફૂટપાથ શેતરંજી, જાડા પાડા પંડિતજી, જાડા ચશ્મા, વાંકા વળીને હસ્તરેખા જોઈને કહે છે, ગયે જન્મે તમે, જરા જોઉં કે ગયે જન્મે તમે બકુલ ત્રિપાઠી હતા, હવે પુણ્ય કરો તો છૂટશો. અવસાન ઈસવીસન 2072. બકુલ ત્રિપાઠી ઈસવીસન 2073. લાવો પેડા છોકરો, બિસ્માર સીડી ઉપર જતા મેડી, ડોશી કાળી શાલ ઓઢેલી, કાચનો ગોળો, મેં દેખ રહી હું દૂર દૂર, ડિસ્ટન્ટ જ્યોતિષ જોયે છે ને ભાઈઓ ગોળામાં, દૂર દૂર ડિસ્ટન્ટ મેં ફ્યુચર મેં, એક દિન જરૂર તુમ બકુલ ત્રિપાઠી બનોગે, 10 રૂપીઝ પ્લીઝ. જણાવતા ખૂબ દુઃખ થાય છે, આપણા બકુલભાઈ ગઈકાલે મોડી રાત્રે સાલસ સ્વભાવ, ઈશ્વર એમના આત્માને શાંતિ આપો, 30 નવેમ્બર 2155. બકુલ ત્રિપાઠી 2 ડિસેમ્બર 2155. કવિતા બોલ. આ બીજી વાત કઈક આવી ગઈ, હવે આપણે તદ્દન બીજે છેડે જઈ જઈએ છીએ, અને તે સ્થૂળ આસની વાત. મને ઘણી વાર એમ થયા કરે કે આપણે ભગવાને આપણા શરીરની પુનર્રચના કરે તો કેવી કરે, તો એની માટેની જાત જાતની રચનાઓ અમે લોકો ચર્ચા કરીએ, તો અમે મિત્રો બેસીને વાત કરીએ કે કોક કે આંખ આગળ આપી છે એને, ભલે એક આંખ આગળ આપીને એક પાછળ આપ્યું હોય, મેં તમને કહી દે વાત તો બહુ સરસ થઈ જાય. આંખ આગળ હોય અને પાછળ કે તરફ કોઈ એને અડપલું કરી જાય તો ખબર ન પડે. આપણે તો કોન્ફરન્સ અને ઘણી વાર મિત્રો કરે છે, પાછળ કે ડબ્બો લગાવી જાય તો ગામ આંખો ઓછા કરે ને આપણે ખબર ના પડે પાછળ આંખ હોય તો સારું. બીજા એ કહું કે આ બે આંખની વાત તો સરી છે, પણ તે ઉપરાંત એના કરતા જો બે આંખનો બદલવી ન હોય, કારણ પર્સ્પેક્ટિવ રહે છે, અને બે આંખો તો પછી બે ચશ્મા જોઈએ, એક ચશ્મો આ બાજુ એક ચશ્મો આ, કાન બે રહ્યા તો આ દાડી ઉપર રાખ્યું બીજી દાડી ઉપર રાખ્યું, એના કરતા ભગવાન એવું રાખે કે આંખો ભલે એક બાજુ પણ આ ડોકી છે ને તે ચારે બાજુ ફરી શકાય, 360 ડિગ્રી એવી રાખે, એટલે પાછળ મારે જોવો તો પછી બીજા એ કહું એમાં એક જરા જોખમ છે, કારણ કે તમે આમ જુઓ અને ભૂલમાં મારે એવું બધું થાય છે, પેલા શિષ્યનો પેલો એ ઢાંકણું કરવાનું હોય, એ ઢાંકણું આમ કરવાનું પડે, જો તમે આમ કરો તો ઢાંકણું ટાઈટ થઈ જાય, પછી તમારે એને ગરમ કરો અને પાણીમાં નાખવાનું બધું થાય, એટલે સ્ક્રૂ કરતા કરતા આમ થયું પછી મને યાદ ના રહે કે ડાબી બાજુ પાછું કરો, આમ જો કર્યું તો પટકી જાય, તો પછી પાછળ પાછળ રહે, પછી પાછો મારે રિપેરર બોલાવવો પડે. અને તમે જાણો છો કે આજે બાથરૂમના પ્લમ્બરની આટલી મુશ્કેલી છે, તો જયારે માથાના પ્લમ્બરની તો કેટલી બધી મુશ્કેલી થશે, એટલે મારે મુશ્કેલી પડે, એટલે કહ્યું ભાઈ આ નહીં રાખો. બીજા એ કોઈ કહ્યું અમેરિકન ભાઈએ સાંભળો કે અમે તો કહીએ, અમે જર્મની વાળા તો કહીએ છીએ ભગવાન બેને પેલે ચાર હાથ કરી નાખે ને તો બહુ સરસ, મેં કહ્યું એ વાત બહુ સારી, અમે હિન્દુસ્તાન વાળા પણ પ્રાર્થના કરીએ જોડાવા તૈયાર છે અપીલમાં કે બેને ભલે ચાર હાથ આપે. અમે શા માટે, તો કે અમે તો એટલા માટે કે અમે બે સાથે કામ કરીને દેશને આટલો ઊંચો લાવ્યા, જો અમારી પાસે ચાર હાથ હોય તો વિશ્વનો સૌથી ઉદ્યોગી દેશ અમે બની શકીએ, એટલા કામગરા અમારા માણસો છે જર્મની જપાન. તમારી તમે પણ એટલા બધા ઉદ્યોગી, બેને ભલે ચાર હાથ લોકો ના, અમારે તો શું છે કે બે હાથ માથે મૂકી અને અમે સુઈ ગયા હોઈએ ને ત્યારે માથો ઉરાડવા મુશ્કેલી પડે છે, ત્યારે બે હાથ હોય તો માથો ઉરાડે કરે અને બે હાથ હોય તો અમે કરી શું, એટલા માટે મારે ચાર હાથ. પછી છેલ્લે મેં કહું ભાઈ તમે શું ફેરફાર કરો, તો મેં કહું ભાઈ મને તો ભગવાન પૂછડું પાછું આપે તો ગમે, મૂળ આપણો અધિકાર નો હતો, વર્ષો સુધી હજી કોર્ટમાં કેસ ચાલે છે, નિકાલ આવ્યો નથી, વાંદરાને પૂછડું
રાખ્યું ને આપણો પુછડા નો કબજો જતો રહ્યો. બાકી મૂળ તો આપણે પુછડા વાળા હતા. મેં કહું ભાઈ અમે તો અમદાવાદ થી આવીએ છીએ ને અમે લોકો માની કે આપણી મૂળ મિલકતો તો જવા દેવી નહીં, તો પૂછડું અમારું પાછું આવી જાય તો કઈ ખોટું નહીં. લાખો કરોડો નો ધંધો નવો આપશે. કેમ? કારણ કે આટલા ભગવાને વાળા આપ્યા છે. તો શેમ્પુ ને સાબુ ની આટલી આટલી જાહેર ખબરો આવે છે. પછી તો પૂછડા શેમ્પુ, તમારા પૂછડા ઉપર કયું શેમ્પુ વાપરો છો? અજીત શેમ્પુ. આહા, આ તારા પૂછડા પર તે કયું શેમ્પુ વાપર્યું છે? અને પેલો ખુશ થઈ જાય. આ પૂછડા શેમ્પુ. પછી પૂછડાના કાસકા થશે, પછી પૂછડાનું પેલું એને ઓઇલ લગાડવાના, પછી પૂછડા રંગવાની ફેશન પણ થશે. અને પછી જેમ અત્યારે લગ્ન વખતે હેર ડુ કરાવવા જાય છે તેમ પૂછડા ડુ કરાવવા જશે. એમ કે હું તો ટેલ ડુ કરાવવા ગઈ હતી. અને ટેલ ડુમાં જુદી જુદી રીતે પૂછડાની ગાંઠો વાળી આપે, જુદા જુદા રંગો પૂછડા ઉપર પડે. કેટલો બિઝનેસ થશે નડિયાદ ગામમાં જો જરાક મંદી હોય અને ભગવાને આપણે પૂછડા આપી દીધા તો એની દુકાનોની દુકાનો ખોલવા મળે. ટીવી પર દુકાનો, અમેરિકન વાળા તો ખુશ ખુશ થઈ ગયા. ધેટ ઇઝ અ ગુડ આઈડિયા. પછી પૂછડું ખુલ્લું ના રાખે તો પૂછડાનું કવર, જેમ આપણે ખમીસ છે, ટાઈ છે, માથાનું છે, ચટલું છે, એવું પૂછડા કવર થાય. અને વેરાયટી ખાતર આપણે પુરુષોને વેરાયટી માટે કશી સગવડ નથી, એક ટાઈ સિવાય નહીં, ટાઈ તો આપણે પહેરતા નથી. એટલે પૂછડા રંગરંગીન થાય. એટલે પછી એમ કે આજે હું જઉં તો કયો કોટ પહેરું, કયું પેન્ટ પહેરું, કયું પૂછડા કવર પહેરું. તો આજે નહીં પેલું બદામી નહીં, પેલું ગ્રીન પટ્ટા વાળું પહેરો. તો ગ્રીન પટ્ટા વાળું પીની પણ નીકળતી વખતે બહાર નીકળતી, ચાલો આપણે આજે મેચિંગ પૂછડા કવર પીએ. પછી મેચિંગ પૂછડા કવર પૂછડા ઉપર. પછી પાર્ટીમાં જાય તો સાડી તો બધી એની જૂની છે, એટલે પૂછડા કવર નવું લઈ આવી લાગે છે. કેટલી વાતો કરવાનો આપણે વિષયમાં છે. પણ સૌથી મોટી વાત તો મારી અંગત રીતે હું ગયા કરું તું કે ભગવાન જો પૂછડું આપે તો એટલી બધી સગવડો થઈ જાય. અત્યારે બસમાં આપણા હાથમાં પાર્સલ હોય, ચોપડી હોય, તમે બસોથી બસમાં આવતા હોય, આ પેલો ટિકિટ વાળો ટિકિટ માંગે, આ જ મુશ્કેલી. એક હાથમાં ચોપડી લીધી હોય, બીજે હાથમાં પેલો બસનો દંડો પકડ્યો હોય, આમ આમ ઝૂલતા હોય એના ટકતા હોય. પેલો કંડક્ટર કે ત્યારે તે વખતે ભાઈ મારા ખિસ્સામાંથી જરા પૈસો રૂપિયો કાઢીને એને આપણે એવું કહેવું પડે. એ ના કરે તો કોકને ચોપડી આપવી પડે કે ચોપડી સંભાળી. જો તમે આ છોડો અને હાથ ખિસ્સામાં નાખો તો ગબડી પડવાની બીક રહે. બસ વાળા ડ્રાઈવરો એ વખતે જ બસ ઉભી રાખતા હોય છે જયારે તમે ગબડી પડો. જો પૂછડું હોય તો પેલું પૂછડું કાઢી અને દંડા ઉપર વીંટાળી દેવાનું. એક હાથ ખુલ્લો નખો, એ પૈસા આપો, ટિકિટ લો, પરચુરો નો કશો જ વાંધો નહીં. છત્રી લઈને આપણી પ્રિયતમા જોડે જઈએ છીએ ત્યારે એને છત્રી આપણે જોડે ધરીએ છીએ. ખરેખર એક છત્રીમાં બે જણ નથી માતા. પણ આપણે ભીના થઈએ તો ભીને કે તમે ભીના થાવ છો, સારું નહીં, એમ કરીને આપણી નજીક આવે. આપણે પણ એમ કે તું ભીની થાય તો સારું નહીં, આપણે એની નજીક રહીએ છીએ. એટલે અત્યારે તો બહુ સારું લાગે છે. એક છત્રી હોય અને બે જણ, એની પણ મેં કવિતા લખી છે પણ આજે નહીં કહું. તો બે છત્રીમાં ભેગા ચાલતા હોઈએ. પણ પછી બે કે ચાર કે પાંચ વર્ષ થાય છે ને, પછી છત્રીમાં બહુ જોડે ઝાક તમે સરખા ચાલો, કેટલી તકલીફ થાય છે. આપણે ભીના થવાનો વાંધો નહોતો, પણ આપણે આમ છત્રી ધરીને જઈએ તો લોકો મશ્કરી કરે કે સાલો આ એ થાય. જો પૂછડું હોય તો આ પૂછડા વાત, એને છત્રી લઈને ધરી દેવાનું. પતિ તું રાજી થા, તારા ઉપર છત્રી. આપણે નિરાતે પલળતા જઈએ છીએ. તો રોમાંચની દ્રષ્ટિએ પણ જીવનમાં ડાપણની વાત છે. ખુરશી ન હોય ત્યારે પૂછડું વીટીને બેસી જાય. એટલે પછી મેં આ કવિતા લખી. હૃદયના ઊંડાણથી પ્રાર્થના, હૃદયના ઊંડાણથી પ્રાર્થના. પ્રભુ મને પૂછડું આપો જી, હરી મને પૂછડું આપો જી. મને ગાતા પણ સારું આવડે છે અને એમાં સૌરાષ્ટ્રી ઢબે ભજન ગાવાના હોય ત્યારે તો તમારી આંખમાંથી ડળક ડળક આંસુ ન વહે તો મને કહેજો. એ પ્રભુ મને પૂછડું આપો જી, હરી મને પૂછડું આપો જી. ધારો કે આપણી પાસે મંજીરા હોય તો આમાં મંજીરા વગાડું છું, આમ કરું. એ પ્રભુ મને પૂછડું આપો જી, હરી મને પૂછડું આપો જી. એ નાકલા ખેણું આંખ મોઘેરી, નાકલા ખેણું આંખ મોઘેરી, કાનની શોભા નેરી, હે કાનની શોભા નેરી. એ અડપચી મને બામણી આપી, અડપચી મને બામણી આપી. હે પ્રભુ અડપચી મને બામણી આપી, ઈશ કૃપા છે ઘણેરી.
खोटे एक पूछड़ू आपो कृपा निधि पूछड़ू आपो हरि मने पूछड़ू आपो जी प्रभु मने पूछड़ू आपो जी ए वृक्ष जोई मारी आँख मासो ए वृक्ष जो छु बापू झाड़ जो छु तारी मने आँख में डड़क डड़क आँसू वहे छे अरे आ झाड़ पर बैठेलो वानर एने एक लाबू पूछड़ू छे ए डाळनी वाजे पछड़ू विटाळे छे अने आनंद थी हिंडोळा खाय छे पण हूँ जन्म्यो मानव माने पूछड़ू नहीं हे प्रभु मने पूछड़ू आपो वृक्ष जोई मारी आँख में आँसू जिंदगी जीवतो फांसू वृक्ष जोई मारी आँख में आँसू जिंदगी जीवतो फांसू पूछो विनानो जीव मारो ए पूछो विनानो जीव मारो पूछो विनानो जीव मारो कूदी कूदी पछड़ाओ प्रभु मारे कूदी कूदी पछड़ाओ प्रभु मारे ठालू नीचे पछड़ाओ प्रभु मने फोगटियो पछड़ाओ हरि मने पूछड़ो आपो जी हरि मने पूछड़ो आपो जी हरिवर पूछड़ो आपो जी कृपा निधि पूछड़ो आपो जी हाथ जोड़ी करू विनती हे प्रभु हाथ जोड़ी करी विनती हे प्रभु दिन नि सुन जी वाणी अश्रु जले तारा पाय पखाड़ू अश्रु जले तारा पाय पखाड़ू पीछो नानू प्राणी पूछवी नानू प्राणी प्रभु मने पूछड़ू आपो जी हरि मने पूछड़ू आपो जी ए पूछ न आपे तो प्राण हरि ले पूछ न आपे तो प्राण हरि ले प्राण हरि ले प्राण हरि ले रे प्रभु मने पूछड़ू आपो जी आ जुदी रीते एक पूछड़ू आपवा जेवी बात कविता में कंक जुदी रीते करी मने लागे छे 9:30 નીચે થયા હશે પોણો કલાક થયો હશે જો 10:15 થયા હશે તો આપણે પૂરું કરીશું 10:15 થયા છે કેટલા વાગ્યા છે 10:20 થઈ મને લાગે છે આપણે પોણો કલાક મારે બોલવાનું હતું 9:30 સાહેબે પૂરું કર્યું 10:20 આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને ક્યારેક વધારે વિગતે આ મારો નવો રસ આશ્યની કવિતા પીરસવાનો રસ એની વાત આપણે કરીશું એક છેલ્લી વાત મારી જે અનુસંધાનની વાત હતી આશ્યના જુદા જુદા રસમાં એ બહુ સમજાય નહીં એવી પણ નાનકડી વાત છે ડેન્ટન નામનો ફ્રેન્ચ રેવોલ્યુશનનો એક માણસ અને એ ડેન્ટન રેવોલ્યુશનમાંથી તે વખતે તો બધા એક રાજા આવે ને બીજો રાજા તો નહીં પણ એક ડિરેક્ટર થાય ને બીજો ડિરેક્ટર થાય ને એક સત્તા પર આવે ને બીજો પર આને મારી નાખે ને આને મારી નાખીને ગિલોટિન પર વધારી દેવાનું એવું મારા મારી ચાલ્યા કરી રેવોલ્યુશન ફ્રેન્ચ ક્રાંતિ પછી આમાં ડેન્ટન એ ફ્રેન્ચ ક્રાંતિ કરનારો ટેકેદાર 33-34-35 વર્ષનો પણ વળી પાછી બીજો કોઈ પક્ષ આવ્યો અને ડેન્ટનની સામે ખોટા આક્ષેપો મૂકીને એને ગિલોટિનમાં આજે રાત્રે ગિલોટિન એટલે આમ તલવાર એક ઉપરથી આવે અથોડી જેવી અને ડોકું મૂકવાનું પેલાનું કેદીનું અને ધાડ દઈને ડોકું કપાઈ જાય અને ડોકું ગબડતો લોહીની ધારા વહે અને બંને બાજુ લોકો ફ્રેન્ચના ગાળા થઈ ગયેલા લોકો ઉરિયો બોલાવતો બૂમો પાડતા જોડે ટોળાબંધ થાય અને એક દિવસમાં 10-20-30 માણસોને વધારી નાખવામાં આવે રાજાને પણ એવી રીતે મારી નાખવામાં આવેલો મેરી આંતવાની ખૂબ રૂપસુંદરી ખૂબ મોટી રાણી તેની પણ એ રીતે વધારી નાખવામાં આવે ડેન્ટને પણ વધારવાનો હતો ડેન્ટન જ્યારે જાય છે ત્યારે બે વાત કરે છે એ તો હસતો હસતો સલામ ઉજીલતો જાણે વરઘોડામાં જતો એ રીતે જાય છે ઇટ્સ ઓલ લાઇટ પાછો બીજા પેલા સત્તાધારીને જોવા કે કમ ઓન યુ આર કમિંગ વિથ મી આફ્ટર 3 મંથ્સ 3 મહિના પછી તારો વારો આવવાનો છે જસ્ટ ડોન્ટ વરી એમ કરતો હસતો જાય છે આખું એનું ચિત્ર આપ્યું છે અને એનું ખડખડાટ પ્રગટ પણ હાસ્ય એની વાતોમાં હાસ્ય પછી એક જોડેવાળો લેખક કવિ નિશાસા નાખતો હોય છે કે મારી કવિતાનો સંગ્રહ મારે પ્રગટ કરવાનો રહી ગયો અને આ લોકો મને હવે ગિલોટન પર મારી નાખે છે અરે કે ડોન્ટ વરી અબાઉટ યોર વર્સીસ એટલે અંગ્રેજીમાં વર્સીસ એટલે કવિતાની પંક્તિ ડોન્ટ વરી અબાઉટ યોર વર્સીસ હવે ફ્રેન્ચ ભાષામાં વર્સ એટલે જીવડું વર્સ એટલે જંતુ તો કહે છે ડોન્ટ વરી અબાઉટ યોર વર્સીસ વિધિન 1 વીક યુ વિલ હેવ મિલિયન્સ ઓફ વર્સીસ ઇન યુ તું તારી કવિતાના સર્જનની શું કામ ચિંતા કરે એક અઠવાડિયા પછી તારા શરીરમાં લાખો વર્સીસ હશે વર્ષ ઉપરની પણ કવિતાની પણ જીવડા એક અઠો મૃત્યુ ઉપર જઈ રહ્યા છે અને અઠવાડિયા પછી તો તારું શરીર કોઈ જવાનું છે જંતુ હશે તારે જોઈએ એટલા મળી રહેશે તો તારે એક વર્ષની શું કામ ચિંતા કરે છે ઘણા વર્ષો મળશે પછી શેક્સપિયર અને પછી જ્યારે
એક એ ચાહે છે તારી બીજા મિત્રની જોડે વાત કરે છે ડોકા પર, ડોકું નજીક લાવીને તારે પેલો પેરાગ્રાફ બૂમ પાડે છે, કમોન ડ્રોન બ્રિંગ યોર હેડ્સ ટુગેધર. એટલે પેલો કહે છે, ઓ આ બધું શેની ઉપર તું તો વાંખી કરે છે, સી યુ કાન્ટ પ્રિવેન્ટ અસ ફ્રોમ બ્રિંગિંગ અવર હેડ્સ ટુગેધર આફ્ટર ધ નેક્સ્ટ 10 મિનિટ્સ. 10 મિનિટ પછી અમારા છૂટા પડેલા ડોકા એકબીજાની જોડે એક જ કોથળામાં એક જ છાપમાં ભરાવાના છે, તે વખત અમારા ડોકા ભેગા થવાના છે, તને શી ચિંતા છે અમારે એટલામ. આ એની વાત શેક્સપિયરે હેમ્લેટમાં પણ રાજાની એક વિદૂષક રાજાની ખોપરી લે છે ડી ગ્રેવ ખેનારો અને કે આ રાજાની ખોપરી કેમ છો રાજા સાહેબ, મજામાં છે, તમે માછલીઓ બહુ ખાધેલી ને? હા હા, તે માછલીઓ જીવડાને ખાઈ ગયેલી એટલે જીવડાએ માછલીઓને ખાધા, તમે માછલીઓ ખાધી એટલે રાજા સાહેબ પછી તો શું થાય, એટલે પછી તમે અહીંયા આવે એટલે જીવડાઓ એ તમને ખાધા, એટલે હવે એ જીવડાને માછલીઓ ખાધશે એટલે તમારો કુંવર એ પાછી માછલી ખાશે અને એ તમારે એટલે પછી એનું શરીર આ જીવડા ખાશે. એ તો ભાઈ આવું જ બધું ચક્કર ચાલે છે. એમ બે વિદૂષક ટુ ક્લાઉન્સ ગ્રેવ ડિગિંગ કરતાં કરતાં મૃત્યુની વાત કરે છે. આવી તો અનેક હાસ્યના જુદા જુદા રસોની વાર્તા છે, ક્યારેક આપણે આની વાતો વધારે વિગત કરીશું. આપ સૌએ જે શાંતિથી, જે શ્રદ્ધાથી, જે ધીરજથી 12 વર્ષના બે અણવારોને માંથી બંનેને સાંભળ્યા એ માટે આપ સૌને શાંતિ. ખૂબ ખૂબ આભાર બકુલભાઈ, અને આપ સૌનો પણ, આપ સૌ આ કાર્યક્રમના હાથ પગ છો, આપના કારણે જ આ કાર્યક્રમ ચાલી શક્યો છે, એટલે આપ સૌને પણ કાર્યક્રમ જીવંત બનાવવા બદલ આભાર. એક જાહેરાત જે શરૂઆતમાં કરવાની હતી એ અત્યારે એ ભૂલ સુધારીને કરું છું કે આપ સૌની આ જે રસકીય પ્રવૃત્તિ જોઈ અને નડિયાદના કેટલાક વિદ્વાન અને જાગૃત માણસોની ઈચ્છા થઈ છે કે આવા કાર્યક્રમો વારે વારે થાય, એવી એક અલગ સંસ્થા થાય, એના માટે જ નડિયાદ જેનાથી ઉજળું છે તે ગોવર્ધનરામના નામ સાથે સંકળાઈને ગોવર્ધનરામ અધ્યયન કેન્દ્ર એવી એક અલગ સંસ્થા અલગ રીતે શરૂ કરવામાં આવી છે, જેના અધ્યક્ષ સ્થાને ડૉક્ટર અરવિંદભાઈ વ્યાસ છે, એમની સાથે કમલનયન દવે, રમેશભાઈ પણ છે, ડૉક્ટર રમેશભાઈ શાહ પણ છે, એટલે ડૉક્ટર કનુ મોદી પણ એમાં છે, એટલે આ લોકોએ આવી રીતે જે અલગ સંસ્થા શરૂ કરી છે અને એમાં આ પ્રકારની જ પ્રવૃત્તિ સાહિત્ય સંગીત નાટક અને વિવેચનાદિ ક્ષેત્રમાંથી આપણને વારે વારે આનંદ મળે એ રીતે શરૂ કરવાની છે. હું પોતે પણ અરવિંદભાઈના આગ્રહથી આમાં સંકળાયેલો છું જ. જે કોઈને આમાં સભ્ય થવું હોય તે ઘોડિયા બજારમાં કમલનયનભાઈ દવે અથવા અરવિંદભાઈ વ્યાસ અથવા મારો અથવા રમેશભાઈનો કોઈનો પણ સંપર્ક કરી શકે છે. ખૂબ ખૂબ આભાર. અહીં આપણે કાર્યક્રમ પૂરો થયેલો જાહેર કરીશું. થેન્ક યુ વેરી મચ.